કાતો એ શબ્દને તમે ડેકોરેટ કરી નાખો એટલે કે અલંકારના બે પ્રકાર પડે છે શબ્દ અલંકાર અને અર્થાલકાર કાતો એ શબ્દ છે એ શબ્દને તમે એ રીતના ડેકોરેટ કરો તો એ બોલવામાં સરસ લાગે અથવા તો એનો જે અર્થ છે એ અર્થ સાથે તમે કઈક બીજા એવા શબ્દો એડ કરી નાખો જેનાથી જેનો અર્થ છે એ થોડો અલંકાર ટાઈપ એટલે કે થોડો ડેકોરેટ ટાઈપ લાગે

શબ્દ અલંકાર અને અર્થાલંકાર મેં જે રીતના વાત કરી અહીંયા તમે જોઈ શકો છો અલંકારનો અર્થ થાય છે શણગાર અથવા તો આભૂષણ અને અલંકાર દ્વારા અસાધારણ લાગણી એટલે કે જે લાગણીના જે શબ્દો છે એને તમે ટૂંકાણમાં સચોટ રીતે તમે રજૂ કરી શકો છો અને ભાષામાં વાણીની સજાવટ કરવા વાળા શોભાવાળા રૂપને અલંકાર કહેવામાં આવે છે હવે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર એની ટૂંકમાં અત્યારે ડેફિનેશન જોઈ લઈએ પછી આગળ આપણે ડીપમાં ભણીશું તો શબ્દ અલંકાર એટલે શું કે જે અલંકાર વડે અર્થ કે વર્ણને આકર્ષક બનાવવામાં આવે છે તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે તો જે જે પણ પણ શબ્દ હોય એના વર્ણ વર્ણનો મતલબ શું થાય થાય અક્ષર છે અને આખી આખો હોય એને શબ્દ કહેવામાં આવે જેમ કે કિસન આ કિસન એ શબ્દ છે પરંતુ કી સ અને ન જેને શું કહેવામાં આવે છે અક્ષર કહેવામાં આવે છે જેને ગુજરાતી વ્યાકરણ ભાષાની અંદર વર્ણ પણ કહેવામાં આવે છે તો અહીંયા તમે શબ્દને ડેકોરેટ કરો જેમ કે માયા પછી આપણે કહીએ છીએ એનો અર્થનો કઈ મિનિંગ નથી ચા બા પીવા જઈએ એમાં ચાનો જ મિનિંગ છે બાનો કોઈ મિનિંગ નથી એનો કોઈ અર્થ નથી તો અહીંયા શબ્દ અલંકારમાં અર્થને એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું માત્રને માત્ર જે આપણે કહીએ છીએ કોઈ શાયરી બોલતા અહીંયા તો એના રાઇમ્સ મળવા જોઈએ તો બસ એ મળવા જોઈએ અર્થ થોડો થાય તો ચાલે પરંતુ રા છે એ કમ્પ્લીટ આવવા જોઈએ તો એવા શબ્દોને તમે એ રીતના ડેકોરેટ કરો છો તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે જ્યારે અર્થ અલંકારમાં એવું નથી અર્થ અલંકાર એટલે શું કે જે અલંકાર વડે શબ્દ કે વર્ણન નહીં પરંતુ અર્થને વધારે મહત્વ અપાતું હોય તો એવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે ભલે રાઇમ્સ ન મળે પરંતુ એનું જે લિરિક્સ છે આપણે કોઈ પણ સોંગ હોય તો એનું જે લિરિક્સ હોય છે ને તો લિરિક્સ એટલે એના જે શબ્દો છે એ શબ્દોનો અર્થ પ્રોપર નીકળવો જોઈએ તો એવા અલંકારને શું કહેવામાં આવે છે અર્થા અલંકાર કહેવામાં આવે છે શબ્દ અલંકારના ચાર પ્રકાર છે અર્થા અલંકારના પંદર પ્રકાર છે વન બાય વન એક એક કરીને આપણે બંને પ્રકાર જોવાના છે અને એની અંદર જેટલા પણ પ્રકાર આવે છે એ બધા પ્રકાર વન બાય વન એક કરીને જોઈશું સૌથી પહેલા આપણે અલંકાર છે એનું બાયફર્ગેશન કરી નાખીએ શબ્દ અલંકારની અંદર તમને ચાર અલંકાર જોવા મળશે પહેલું છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ બે નામ છે કાં તો તમે એને વર્ણાનુપ્રાસ કહો કાં તો એને વર્ણ સગાઈ કહો એના પછી બીજા નંબરે છે યમક કે શબ્દાનુપ્રાસ ત્રીજા નંબરે છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અને ચોથા નંબરે છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ તો શબ્દ અલંકારની અંદર ચાર પ્રકાર આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય યમક કે શબ્દાનુપ્રાસ પ્રાસણી કે આંતરપ્રાસ પ્રાસ કેવર કરવાનું છે ઉપમા રૂપક ઉપેક્ષા વ્યતિરેક અનવય સ્લેષ વ્યાજસ્તુતિ સજીવારોપણ દ્રષ્ટાંત અન્યો અપહનુતિ અર્થાંતરન્યાસ વિરોધાભાસ સ્વભાવ્યોકિત અને અતિશોકિત આ પંદરે પ્રકાર એ અર્થાલંકરના છે વન બાય વન એકી કરીને આપણે આ બધા પ્રકાર જોવાના છે તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર એટલે કે અલંકારના પાર્ટ વન ની અંદર આપણે શબ્દ અલંકારના ચારે ચાર પ્રકાર આપણે કવર કરીશું વન બાય વન શું કહેવા માંગે છે એ પણ સમજીશું સાથે સાથે આપણે મેક્સિમમ એના ઉદાહરણ છે એ પણ આપણે કવર કરવાનો ટ્રાય કરીશું જેથી તમને વધારેને વધારે ખ્યાલ આવે ચલો તો શરૂઆત કરીએ છીએ અલંકારથી જે અલંકાર વડે અર્થ કે વર્ણોને આકર્ષક બનાવવામાં આવે છે તો એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે એના ચાર પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય જો ઓપ્શનની અંદર તમને વર્ણાનુપ્રાસ પણ આપી શકે છે વર્ણ સગાઈ પણ આપી શકે છે

આ નામ છે એ કેમ પડ્યું તો એના ઉદાહરણ ઉપરથી જ આપણે એનું નામ શોધી લઈશું એ જ રીતના યમક શબ્દાનુપ્રાસ પ્રાસ સાકડી કે અંતરપ્રાસ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ તો એના ઉદાહરણ ઉપરથી જ આપણે એનું નામ શોધવાનો ટ્રાય કરીશું એટલે આપણે તરત યાદ રહી જશે ચલો વન બાય વન એક એક કરીને આપણે શબ્દ અલંકાર જોઈએ સૌથી પહેલો શબ્દ અલંકાર આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ હવે ડેફિનેશન શું છે જ્યારે એકનું એક વર્ણ જો વર્ણ અને શબ્દમાં ડિફરન્સ તમે સમજો હું પહેલા જ ક્લિયર કરી દઉં છું અહીંયા શબ્દ લખેલો છે કિશન તો આને શું કહેવામાં આવે આને શબ્દ કહેવામાં આવે અને આ શબ્દની અંદર કેટલા વર્ણ છે એટલે કે કેટલા અક્ષર છે તો ત્રણ અક્ષર છે કી સ અને ન તો અક્ષર એને જ વર્ણ કહેવામાં આવે શું કહેવામાં આવે વર્ણ કહેવામાં આવે તો અક્ષર અને વર્ણ એક છે અને આ શબ્દની અંદર કેટલા વર્ણ છે તો ત્રણ વર્ણ છે ત્રણ અક્ષર છે ક્લિયર તો જ્યારે એકનો એક વર્ણ એટલે કે અક્ષર પંક્તિમાં શબ્દની શરૂઆતમાં બે કે બે થી વધારે વાર આવે તો કે બને છે છે હવે લખેલું શબ્દની શરૂઆત પંક્તિની શરૂઆત નહીં એટલે કે અહીંયા શબ્દ લખેલા છે જેમ કે અહીંયા પંક્તિઓ લખેલી છે તો એવું જરૂરી નથી કે ભાઈ પહેલા બીજા અને ત્રીજા શબ્દની અંદર જ એ વર્ણ આવવું જોઈએ ના શબ્દ આપણે જોવાના છે આની અંદર જો એક પંક્તિની અંદર તમને ઘણા બધા શબ્દો જોવા મળશે અને એ શબ્દોમાં શરૂઆતનો શબ્દ શબ્દ કોઈ એવો જે બે કે વધારે વખત ઓકે રિપીટ થતો હોય શબ્દ નહીં એ શબ્દની આગળ રહેલો વર્ણ અથવા તો અક્ષર બે કે બે થી વધારે વખત રિપીટ થતો હોય તો એને શું કહેવામાં આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવામાં આવે છે હવે જો અહીંયા આપણે આ જે શબ્દો છે એ શબ્દોની અંદર આગળનો જે અક્ષર છે એ વર્ણ ઉપરથી જ આપણે આ અલંકાર ઓળખવાનો છે એટલા જ માટે આ અલંકારની અંદર તમને વર્ણ જોવા મળશે દેખો વર્ણ સગાઈ અને વર્ણાનુપ્રાસ તો પણ યાદ રાખજો વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ આવો શબ્દ તમને જોવા મળે એટલે સમજી લેવાનું કે આ અલંકારમાં ફોકસ એના ઉપર હશે તો વર્ણ ઉપર હશે અક્ષર ઉપર હશે અને એ અક્ષર જો બે કે બે થી વધારે વખત આવતો હોય પંક્તિની અંદર શબ્દની શરૂઆતમાં તો એવા અલંકારને વર્ણાનુપ્રાસ કે વર્ણ વર્ણસગાઈ કહેવામાં આવે છે ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે જો જેમ કે પહેલું ઉદાહરણ જુઓ જોતા જોતા એ જડ્યો જોગી જાડે અંગ જેની અંદર તમે જુઓ કે જ છે એ કેટલી વખત આવે છે તો અહીંયા જ તમે જો અહીંયા તમારે એટલે કે અહીંયા જ હોય જા હોય જો હોય પરંતુ જ છે ને બસ તો જ આપણે ફોકસ કરવાનું તો અહીંયા જ છે અહીંયા પણ જ છે અહીંયા પણ જ છે અહીંયા પણ જ છે અહિયાં પણ જ છે તો તમે જુઓ કે જ છે એ અક્ષરની આગળ એટલે કે પહેલો જે વર્ણ છે આ શબ્દ કહેવાય શું કહેવામાં આવે શબ્દ કહેવામાં આવે આ શબ્દમાં પહેલો જે જ છે પહેલો જે વર્ણ છે એ કેટલી વખત આવે છે તો તમે જોઈ શકો છો અને વખત આવે છે અને અલંકાર શું છે અલંકાર શું કહે છે કે બે કે બે થી વધારે વખત આવે ઇનપ છે તો આપણે આ અલંકાર બની જાય બીજું ઉદાહરણ તમે જુઓ સાંકડી શેરીમાં સસરા સામા મડારે લોલ તો આમાં સ તમે જુઓ તો આ સ છે આ સ નહીં આવે જુઓ આ સ અને આ સ અલગ છે આ બંને વર્ણ અલગ અલગ કહેવામાં આવે ત્રણ સ આવે આ આવે આ આવે અને આ આવે આ ત્રણે ત્રણ અલગ સ છે એને આપણે ગણવાના નથી ચલો તો આ સ પછી આવો બીજો સ ત્રીજો સ તો ત્રણ વખત તમને દેખાય છે તો સાંકડી શેરીમાં સસરા શામાં મળ્યા લોલ તો એમાં આ ત્રણ શબ્દો છે આ ત્રણ શબ્દોમાં આગળનો જે વર્ણ છે એ શું આવે છે સસલાનો સ આવે છે એટલા માટે વર્ણાનુ પ્રાસ કે વર્ણ સગાઈ થશે બે કે બે થી વધારે વખત આવો જોઈએ ઓકે તો આ અલંકાર બની જાય છે મીઠા મેહુ લાલ તો એ તમને મ કેટલી વાર દેખાય છે તો એક બે ત્રણ અને ચાર વખત દેખાય છે અલંકાર બની ગયો પરમાર્ પરાક્રમી ગણો પર મુલકમાં પર વરે તો એ તમે જોવા પ છે એ કેટલી વખત દેખાય છે તો પરમાર્થીમાં પ જોવા મળશે પરાક્રમીમાં આગળ પ જોવા મળશે અને પરમાં આગળ પ જોવા મળશે જો આગળ જ જોવાનું એવું નહીં કે ભાઈ વચ્ચે ક્યાંક આવતું હોય તો એ પણ ગણાય ના શબ્દની શરૂઆતમાં હોવો જોઈએ એ વર્ણ ક્લિયર તો ત્રણ અહીંયા દેખાય છે ત્રણ વખત પ પ પ દેખાય છે ઓકે ત્રણ અક્ષરમાં આગળનો વર્ણ પ દેખાય છે તો આ અલંકાર બની જશે આમાં જોવા કન્ડિશન એક જ છે કે શબ્દની શરૂઆતમાં બે કે બે થી વધારે વખત એ વર્ણ આવવો જોઈએ

તો અહીંયા તમે બે વસ્તુ તમે જોઈ શકો છો તો બંનેની અંદર મ પણ તમને બે વાર જોવા મળે ડ પણ તમને બે વખત જોવા મળે તો આ શું થશે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ થશે તમે ગમે તેને કન્સિડર કરી શકો છો બંનેને કન્સિડર કરીને પણ તમે જવાબ આપી શકો છો એના પછી નંબરે જુઓ તન જોગી મન કંચન કામિની તો અહીંયા તમે જુઓ કે ક છે એ તમને બે વખત જોવા મળશે કંચન કામિની તો કંચનની અંદર પણ ક જોવા મળશે કામિનીની અંદર પણ ક જોવા મળશે તો શું થઈ છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય બારમા નંબરે જુઓ કાળા કમરનો કાળો મોહન કાળું એનું કામ તો ક ક ક કેટલી વખત જોવા મળે છે તો ત્રણ ચાર પાંચ વખત ક જોવા મળે છે તો તમારો આન્સર આવી જશે કે વર્ણ શકાય નંબરે કાકા એ કાકીને કીધું કે કાચના કબાટમાંથી કાચી કેરુ કચુંબર કાઢી લાવ કેટલી વખત ક છે ઓકે તો બે થી વધારે વખત તો ક છે તો તમારો આન્સર આવી જશે વર્ણાનુ પ્રાસ કે વર્ણ શકાય ક્લિયર તો આઈ હોપ શું તમને વર્ણાનું પ્રાસ કે વર્ણસગાઈમાં ખ્યાલ આવ્યો હશે જો તમને રીતના ઉદાહરણ આપેલા હશે પંક્તિ આપેલી હશે અને તમને કહી દેશે કે ભાઈ આનો અલંકાર શોધો તમારે એ પંક્તિની અંદર પછી તમારે ઓપ્શન જોવાના જો ઓપ્શન ઉપરથી તમે અલંકાર જોશો ને તો તમને વધારે આઈડિયા આવશે ડાયરેક્ટ તમે અલંકાર ઓળખવા જશો નહીં તમને જે નીચે ચાર ઓપ્શનમાં અલંકાર આપેલા હોય એમાં માની લો કે એક અલંકાર વર્ણનુપ્રાસ કે વર્ણ સગાય છે તો જ તમારે પંક્તિની અંદર આ જે વર્ણો છે એ ગણવાનું ટ્રાય કરવાનો કે એ શબ્દમાં આગળ એ ટાઈપના વર્ણ કેટલી વખત આવે છે જો બે કે બે થી વધારે વખત આવતા હોય તો આ ટીક કરીને આવતું રહેવાનું એના સિવાય બીજા ઘણા બધા ઓપ્શન હોય હવે સમજી લો કે વર્ણનુપ્રાસ કે વર્ણ સગાય તમને ઓપ્શનની અંદર આપ્યો જ ન હોય અને તમે વર્ણ ગણવા બેસી જાઓ તો એ તો કોઈ મતલબ રહેતો નથી તો તમારે હંમેશા જયારે પણ અલંકારનો તમને એક્ઝામ્પલ આવે છે એક્ઝામની અંદર અંદર તો સૌથી તમારે શું જોવાનું ચાર ચાર ઓપ્શન જોવાના એ એ ઓપ્શનની જે પણ અલંકાર લખેલા છે પ્રમાણે તમારે ચેક કરવાનું ઓકે તો જેમ જેમ તમે અલંકાર ભણશો એટલે તમને આઈડિયા આવી જશે કે કયા અલંકારની અંદર શું આવે છે તો પછી એ અલંકાર છે એની અંદર શું આવે છે એ જ તમારે એ પંક્તિની અંદર ચેક કરી લેવાનું અને એ રીતના જ એને ઓળખવાનું ક્લિયર ચલો પદે છે આપણે બીજા નંબરનો અ શબ્દ અલંકાર એ છે યમક કે શબ્દ હવે જો કોઈક પુસ્તકની અંદર આ બંનેને એક જ છે પરંતુ આ બંને આમ જોવા તો અલગ અલગ છે જો તમે કોઈ ક્લાસ લેવલની એક્ઝામની તૈયારી કરતા હો તો એની અંદર યમક કે શબ્દનો પ્રાસ બંનેને એક જ ગણીને પૂછે એની પોસિબિલિટી વધારે છે પરંતુ જો તમે જીપીએસસી વન ટુ ની તૈયારી કરતા હો તો તમારે આ બંનેને અલગ અલગ સમજવા પડે મોસ્ટ ઓફ ધ બધી પુસ્તકોની અંદર આ બંનેનો બંને એક જ ગણીને એક જ ઉદાહરણની અંદર બંને સમાઈ દીધું છે પરંતુ તમે બંનેને અલગ અલગ ભણો એટલું તમારા માટે સારું છે કારણ કે જો હવે ક્લાસ થ્રી જેવું રહ્યું નથી હવે ક્લાસ વન ટુ જેવું જ પૂછી લે છે તો આ બંનેનો મતલબ તમે અલગ અલગ પહેલા સમજી લો હવે આમ જોવા જઈએ તો આ બંને એક જ જગ્યાએ લખેલું છે યમક કે શબ્દાનુપ્રાસ જો ઓપ્શનની અંદર યમક કે શબ્દાનુપ્રાસ લખેલું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી

અને યમક એ અલગ અલગ ઓપ્શનની અંદર આપી શકે છે તો એ વખતે એના ઉદાહરણ પણ અલગ અલગ થશે ઓકે ચલો સમજીએ કે આ બંને શું કહેવા માંગે છે તો અહીંયા બે શબ્દો છે યમક કે શબ્દાનુપ્રાસ સૌથી પહેલા આપણે શોધીએ શબ્દાનુપ્રાસ તો શબ્દાનુપ્રાસ એના ઉપર ફોકસ કરો તો એ શબ્દ તમને દેખાય છે શબ્દાનુપ્રાસમાં એક શબ્દ જોવા મળશે શબ્દ તો ઓબિયસલી આનું ફોકસ શેના ઉપર હશે જે પણ પંક્તિ હશે એમાં ફોકસ શબ્દ ઉપર હશે હવે જુઓ શબ્દાનો પ્રાસ એટલે શું કે જ્યારે પંક્તિમાં બે કે બે થી વધારે વખત શબ્દોના પ્રાસ મળતા હોય પ્રાસનો મતલબ શું થાય આપણે કહીએ છીએ જ્યારે આપણે આપણે કોઈ શાયરી છીએ તો પ્રાસ બેસાડવાનો ટ્રાય કરતા જેથી સાંભળવાવાળાને સારું લાગે ઓકે જેને આપણે રાઇમિંગ્સ કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે કઈ કહીએ છીએ ને જેમ કે ચા બા મેં જેમ કીધું તો આ રાઇમિંગ્સ બેસે છે એટલે કે સાંભળવાવાળાને સારું લાગે તો એને શું કહેવામાં આવે પ્રાસ કહેવામાં આવે તો બે કે બે થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શું કહેવામાં આવે છે અહીંયા તમે જુઓ કે સુલતાન ગુલતાન મુતાન તો એનું શું મળે છે પ્રાસ મળે છે એક જેવા શબ્દો લાગે છે સાંભળવામાં એક જેવા શબ્દો લાગે છે તો આને શું કહેવામાં આવે શબ્દ પ્રાસ કહેવામાં આવે તો શું કીધું છે કે બે કે બે થી વધારે શબ્દોના પ્રાસ મળવા જોઈએ બંને શબ્દો એક નહીં પ્રાસ મળવા જોઈએ પ્રાસ એટલે શું કે ચા બા સુલતાન ગુલતાન મુલતાન તો એના પ્રાસ મળે છે તો એવા બે કે બે થી વધારે શબ્દો જો એ પંક્તિની અંદર હોય તો એને શબ્દાનો પ્રાસ કહેવામાં આવે ઉદાહરણ જો પહેલું ઉદાહરણ છે સુલતાન ના મોકલ્યા બે મિયા ગુલતાન માં મુલતાન જતા રહ્યા તો અહીંયા તમે જુઓ કે સુલતાન પછી ગુલતાન અને મુલતાન આ જે ત્રણ શબ્દો છે એના પ્રાસ મળે છે તો આને શું કહેવામાં આવે શબ્દાનું પ્રાસ કહેવામાં આવે એના પછી બીજું ઉદાહરણ જુઓ કરે ગાન તાન પાન પત્ર હાથ મારે લોલ તો એ તમે જોઈ શકો છો ગાન તાન અને પાન આ ત્રણે ત્રણ શબ્દો છે એના પ્રાસ મળે છે એટલા માટે આ થશે શબ્દાનું પ્રાસ હવે રંગ બની તંગ મચાવી જંગ પીયુજી ભંગ તો અહીંયા તમે જુઓ રંગ તંગ જંગ ભંગ

આ બધા શબ્દોના પ્રાસ મળે છે એટલા માટે આ થશે છઠ્ઠા નંબરનું ઉદાહરણ જુઓ આજ હાલ સુરત સોનાની મુરત તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ ઉદાહરણ રિપીટ થયું છે તો અહીંયા પણ આપણે કે સુરત અને મુર્ત છે એના પ્રાસ મળે છે હવે જુઓ આ તો થઈ ગયું શબ્દાનુપ્રાસ નામથી જ ખબર પડી જાય છે જુઓ આમાં ગોખવાની જરૂર જ નથી ખાલી નામને ઓળખો શબ્દ એટલે કે એવી પંક્તિ હશે જેમાં જે શબ્દો હશે કેટલા બે કે બે થી વધારે શબ્દો હશે જેના પ્રાસ મળતા હોય તો એને શબ્દાનું પ્રાસ કહેવામાં આવે વાત કરી યમક યમક એટલે શું તો જ્યારે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વખત આવતો હોય અને બંને ઠેકાણે અલગ અલગ અર્થ ધરાવતા હોય તો એને શું કહેવામાં આવે યમક કહેવામાં આવે એટલે કે પંક્તિ હશે ને એની અંદર આખે આખો શબ્દ રિપીટ થતો હશે કેટલી વખત બે કે બે થી વધારે વખત એ આખે આખો શબ્દ રિપીટ થતો હોય અને બે જગ્યાએ આવે છે તો બંને જગ્યાએનો અર્થ અલગ અલગ નીકળતો હોય તો એને શું કહેવામાં આવે યમક કહેવામાં આવે હવે કોઈક વખત આપણે શું કરીએ છીએ માની લો કે તમને યમક છે એ તમને અલગ આપેલું છે ઓપ્શનની અંદર તો સિમ્પલ તમારે પંક્તિની અંદર એટલું ચેક કરવાનું કે કોઈ એવા શબ્દો છે જે રિપીટ થાય છે રિપીટ ધેટ મીન્સ કે શું કે બે વખત કે બે થી વધારે વખત એકનો એક શબ્દ આવડતો હોય અને એનો મીનિંગ બંને જગ્યાએ અલગ અલગ નીકળતો હોય તો એને શું કહેવામાં આવે યમક કહેવામાં આવે જેમ કે તમે જોવો પહેલું એક્ઝામ્પલ છે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો તો અહીંયા માયા શબ્દ છે ને તમને બે વખત જોવા મળે છે હવે પહેલું જે માયા છે એ શું છે તો માયાની છાયામાંથી તો અહીંયા વાત થાય છે માયા નામની છોકરીની કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ ની માયા હવે આ જે માયા છે એનું મિનિંગ કઈક અલગ છે જે છોકરાની જે માયા હોય છે પરંતુ આખે આખો શબ્દ એ રિપીટ થાય છે અહિયાં પણ માયા છે અહિયાં પણ માયા છે તો આને શું કહેવામાં આવે યમક કહેવામાં આવે એ રીતના બીજો એક્ઝામ્પલ જુઓ અખાડામાં જવા મેં ઘણી વાર અખાડા કર્યા છે હવે અખાડું એટલે શું કે જ્યાં કુસ્તીની પ્રેક્ટિસ થતી હોય તો એને અખવાડ અખાડું કહેવામાં આવે હવે પહેલું જે અખાડું છે એનો મતલબ થાય છે જ્યાં કુસ્તીની પ્રેક્ટિસ થતી હોય એ જગ્યા એ અખાડાની વાત થાય છે એ અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે હવે આ અખાડાનું મીનિંગ શું છે કે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા છે એ મીનિંગમાં આ અખાડું લખેલો છે જુઓ અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે મતલબ કે ચોરી કરવા માટે મેં ઘણા બધા અખતરા કર્યા છે ઓકે તો એવું કંઈક મિનિંગ અહીંયા થાય છે કે અખાડામાં જવા માટે મેં ઘણી વખત અખાડા કર્યા છે અહીંયા અખાડાનો મતલબ થાય છે છે પ્રયત્નો પ્રયત્નો એટલા વખત કર્યા અખાડામાં જવા માટે તો અખાડા અખાડા શબ્દો બે સેમ પંક્તિની અંદર બે શબ્દો સેમ છે પરંતુ બંનેનો મિલંગ મિનિંગ છે એ બંને જગ્યાએ અલગ અલગ થાય છે આગળ વાત કરીએ ત્રીજા નંબરે દીવાન થી દરબારમાં દીવા નથી

જતી રહેવાની છે ઓકે તો બીજી જવાની મતલબ થાય જતું રહેવું જ્યારે પહેલી જવાની નો મિનિંગ શું થાય યંગ ઓકે આપણી જવાની છે હવે તમે છેલ્લા બે ઉદાહરણ જોશો એટલે કે પાંચમા નંબરનો અને છઠ્ઠા નંબરનો જોશો તો આ બે ઉદાહરણ છે એ બંનેના મિક્સ મૂકેલા છે મતલબ કે મેં બે પેપર જોયા એ બે પેપરની અંદર આ બે ઉદાહરણ હતા અને ઓપ્શનની અંદર શું લખ્યું હતું યમક કે શબ્દ પ્રાસ આવું લખેલું હતું એટલે કે આ બે ઉદાહરણ છે એ બંનેની અંદર ચાલે એવા છે યમકની અંદર પણ ચાલે અને શબ્દાનું પ્રાસની અંદર પણ ચાલે ફરીથી રિપીટ કરું છું ઓલમોસ્ટ બધી ક્લાસ તમે પુસ્તકો જોશો તો એમાં યમક અને એક જ ગણાવીને ઉદાહરણ આપેલા છે પરંતુ બંને વસ્તુ અલગ અલગ છે જો તમે એને ડીપમાં ભણો તો અહીંયા મેં બે ઉદાહરણ મૂક્યા છે અને આ બંને ઉદાહરણ છે ને એ મિક્સમાં જ તમને જોવા મળશે મતલબ કે જો કદાચ આ ઉદાહરણ પૂછ્યો તો ઓપ્શનની અંદર તમારું શું હશે યમક કે શબ્દ નું હશે યમક અને શબ્દ અલગ અલગ નહીં હોય કે આ છે એટલે કે જે પ્રાસ મળે છે તો જો હસી હસીને રડી રડી અને ચડીનો તમને પ્રાસ જોવા મળે છે કે નહીં તો આ ઉદાહરણ થશે યમક કે શબ્દ પ્રાસનું આ ઓપ્શનની અંદર આવો હતો હવે આને તમે ખાલીને ખાલી યમકમાં જોવા જાવ તો મેળ નહીં આવે પરંતુ જો પ્રાસમાં જોવા જશો તો તો મેળ આવી જશે આ હાથે કરીને યમકની અંદર લખ્યું છે કારણ કે એવા મને બે ત્રણ ઉદાહરણ મળ્યા જેમાં તમને આવી પંક્તિ આપેલી હોય અને નીચે સિમ્પલ લખેલું હોય યમક કે શબ્દાનું પ્રાસ બંને અલગ અલગ ન હોય તો આવા ઉદાહરણ આપ્યા હોય બંનેમાંથી ગમે તે એક મેચ થતું હોય તો લખી દેવાનું ક્લિયર હળવે હળવે હળજી ઓકે મારે મંદિરે આવું તો એ તમને જોવા મળશે હળવે હળવે તમને બે વખત એ રિપીટ થતો શબ્દ જોવા મળશે તો આ યમકનું ઉદાહરણ છે પરંતુ યમક કે આવું લખેલું હોય તો આ પણ આપણે ટીક કરી દેવાનું ક્લિયર તો આ તમને આઈડિયા આવી ગયો છે બંને વસ્તુ આમ જોવા જઈએ તો અલગ છે બંનેને આપણે અલગ જ યાદ રાખીશું હવે ક્લાસ થ્રી જેવું રહ્યું નથી તમને થોડું ડીપમાં પૂછી લે ક્લિયર તો બંનેને આપણે અલગ અલગ આ રીતના યાદ રાખીશું અને જો સેમ પૂછાઈ જાય મતલબ કે એક પંક્તિ આપે અને નીચે ઓપ્શન એક જ ઓપ્શનની અંદર તમારા બંને નામ લખેલા હોય તો કોઈ ટેન્શન નથી બંને વસ્તુ આપણે ચેક કરીને ચેક કરી લેવાની ક્લિયર બંનેમાંથી ગમે તે એક મેચ થતી હોય એ ઓપ્શન ટીક તમારે કરી દેવાનો ક્લિયર ચલો વધી આગળ નેક્સ્ટ વાત કરીએ છે ત્રીજા નંબરનો જે આવે છે શબ્દાનુપ્રાસ એ આવે છે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ હવે નામથી જ ખબર પડી જાય છે પ્રાસ સાંકડી એટલે કે બે પંક્તિ છે એની સાંકળ બનાવતી હોય સાંકડી ઓકે સાંકળ બનાવતી હોય હવે તમે સાંકળ તો જોઈ જશે ઓકે ઇન્ફિનિટી હોય અને એ આ રીતના જોડાયેલું હોય ઓકે આ રીતના જોડાયેલી હોય ફરીથી જો હું દોરીને બતાવું તો આ રીતના સાંકળ હોય છે પછી ઓકે તો આ રીતના તમને સાંકળ જોવા મળશે તો સાંકળની અંદર શું હોય છે તો સાંકળની અંદર સમજી લો કે બે ભાગ હોય માની લો કે આ ભાગ છે એ ક્યાં મળે છે તો પહેલી પંક્તિના એન્ડમાં અને બીજી પંક્તિના શરૂઆતમાં આનો મેળાપ થાય છે તો જ્યારે પણ પંક્તિની અંદર આ રીતના એટલે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ

એટલે કે પહેલી જે પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે શું મળતો હશે પ્રાસ મળતો હશે એટલા માટે આને પ્રાસ સાંકડી કહેવામાં આવે ખ્યાલ આવી ગયો ચલો તો સૌથી પહેલા ડેફિનેશન જોઈએ ડેફિનેશન એવું કહેવા આવે છે કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ મળે ત્યારે એને પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે ઉદાહરણ જોઈએ મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ

અને છેલ્લી પંક્તિનો એટલે કે બીજી પંક્તિનો પહેલો શબ્દ આ બંને વચ્ચે પ્રાસ મળે છે તો આને આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી કહેવામાં આવે છે એના પછી ત્રીજું ઉદાહરણ જો વિદ્યા ભણે જે તે ઘરે વૈભવ રૂડો તો અહીંયા જે અને તે તમે જોઈ લો પ્રાસ મળે છે ચોથા નંબરનું એક્ઝામ્પલ જો ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતા તાલને શંખ મૃદુંગ તો અહીંયા તમે જોવા ગાતા અને વાતા ઓકે ગાતા અને વાતા

તો અહીંયા તમે જોવા આવ્યા અને લાવ્યા બે પંક્તિ તમને જોવા જ મળશે આટલું વસ્તુ યાદ રાખવાનું જ્યારે પણ પ્રાસ કે આંતરપ્રાસ હોય અથવા અથવા તો તો આના પછીનું જે આવશે એમાં એવા ઉદાહરણ હશે જેમાં બે પંક્તિ હશે આટલું તો પેલા તમને ખબર હોવી જોઈએ કારણ કે બે પંક્તિની જરૂર પડે જ તમારે પ્રાસ સાંકડી આંતરપ્રાસ અથવા તો આના પછીનું ઉદાહરણ આવશે આંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસનુપ્રાસ એમાં બે પંક્તિની જરૂર પડે

એમાં પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ આ બંને વચ્ચે જો પ્રાસ મળતો હોય તો એને શું કહેવામાં આવે તો પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ કહેવામાં આવે તમારે સિમ્પલ ફોકસ કરવાનું છે નામ ઉપર ઉદાહરણ ગયા તેલ પીવા તમારે ક્યાં ફોકસ કરવાનું નામ ઉપર ફોકસ કરો નામથી જ તમારે ઓળખી લેવાનું ઓકે ચલો વધ્યા આગળ છેલ્લો જે જો જોવાનો છે પ્રાસાનું પ્રાસ કે અંત્યાનુપ્રાસ તો જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ એના વચ્ચે પ્રાસ મળે તો તો એને શું કહેવામાં આવે અથવા અંત્યાનુપ્રાસ અંત્યાનુપ્રાસ એટલે કે બંને પંક્તિનો છેલ્લા છેલ્લા શબ્દ વચ્ચે પ્રાસ મળતો હશે તો એને શું કહેવામાં આવે અંત્યાનુપ્રાસ અંતમાં પ્રાસ મળતો હશે અંત્યાનુપ્રાસ એટલે કે પહેલી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ એમાં જો પ્રાસ મળતો હોય તો એને પ્રાસાનો પ્રાસ અથવા તો અંત્યાનો પ્રાસ કહેવામાં આવે ઉદાહરણ તમે જુઓ પુરી એક અંધેરી ગંડુ રાજા ટકે તો એ તમે જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે રાજા અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ છે ખાજા બંને વચ્ચે પ્રાસ મળે છે રાજા ખાજા રાજા ખાજા તો આને શું કહેવામાં આવે અંત્યાનો પ્રાસ અથવા તો પ્રાસાનો પ્રાસ કહેવામાં આવે

ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન તો એ તમે જોવો કે કઈ જગ્યાએ મળે છે પ્રાસ તો એ તમે જોશો તો આ ગાન છે અને આ મેદાન છે તો દાન અને ગાન ઓકે ગાન અને દાન આ બંને પ્રાસ મળે છે જો તો લહેરે છે વઘડાના ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉગાડે મેદાન

અને આને વચ્ચે પ્રાસ મળે છે એટલે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે છે સાતમા નંબરનો તમે જુઓ કે જળમાં હવે જડતું નથી તટને તપાસીએ એ બીબ શોધી કાઢવા મનને તપાસીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો બે શબ્દો સેમ ટુ સેમ તમને જોવા મળશે પહેલી અને બીજી પંક્તિના એન્ડિંગમાં તો પ્રાસ તો ઓબ્વિયસલી મળવાના છે

પરંતુ અર્થને વધારે મહત્વ આપવામાં આવતું હોય તો એવા અલંકારને અર્થ અલંકાર કહેવામાં આવે છે આગળ આપણે શબ્દ અલંકાર જોઈ ગયા જેની અંદર અર્થ છે એ માઈને નતો રાખતો એની અંદર જે પ્રાસ બેસતો હતો અથવા તો એની અંદર જે શબ્દ હતો એ કોઈ શબ્દ છે એ બે વખત રિપીટ થતો હોય અથવા તો કોઈ વર્ણ છે એ બે કે બે થી વધારે રિપીટ થતો હોય પછી આપણે પ્રાસ સાંકડી આંતરપ્રાસની અંદર શું જોયું હતું પ્રાસ સાંકડીમાં એવું જોયું હતું પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો શબ્દ એ બંને વચ્ચે પ્રાસ બેસે અર્થનું મહત્વ નથી એની અંદર પ્રાસ મળે તો એને પ્રાસ પ્રાસાંકડી કહેવામાં આવે એ જ રીતના જે અંત્યાનો પ્રાસ હતો અથવા તો જે પ્રાસાનુ પ્રાસ હતો એની અંદર શું હતું કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ એ બંને વચ્ચે જો પ્રાસ બેસે તો એને અંત્યાનો પ્રાસ કહેવામાં આવે છે તો એમાં અર્થનું મહત્વ ન હતું એમાં શબ્દનું વર્ણનું પ્રાસનું મહત્વ હતું જ્યારે હવે આપણે વાત કરવાનું છે અર્થા અલંકાર જેની અંદર શબ્દ કે વર્ણનું મહત્વ નથી અહીંયા અર્થનું મહત્વ છે કે એનો અર્થ શું નીકળીને આવે છે તો અર્થા અલંકારના 15 પ્રકાર છે કોઈ પુસ્તકની અંદર 10 પ્રકાર લખેલા હશે પહેલા 10 પ્રકાર લખેલા હશે પછીના જે પ્રાંચ પ્રકાર છે એ કોઈક પુસ્તકોની અંદર નથી લખેલા પરંતુ આપણે જોઈશું કારણ કે હવે જે ગુજરાતી વ્યાકરણ છે એનું લેવલ વધારે છે કોઈપણ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય એની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછાય છે તો આપણે આને અંડર ન કરી શકીએ આપણે પંદરે પંદર જે અલંકારના પ્રકાર છે અર્થાલંકારના એ આપણે ભણી લઈશું તો સૌથી પહેલા નામ જોઈ લઈએ કે કયા કયા પ્રકાર છે અર્થાલંકારના તો ઉપમા છે રૂપક છે ઉત્પેક્ષા છે વ્યતિરેક છે અનન્વય છે સ્લેષ છે વ્યાજસ્તુતિ છે સજીવારોપણ છે દ્રષ્ટાંત છે અન્યોકિત છે અપહનુતિ છે

તો જે વસ્તુની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે કરવાની હોય તો એ વસ્તુને ઉપમે કહેવામાં આવે અને જે વસ્તુ સાથે એની સરખામણી કરવાની હોય તો એ વસ્તુને શું કહેવામાં કહેવામાં આવે આવે ઉપમાન જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ આ છોકરી છે જેનું નામ છે દમયંતી કોઈ કહે કે આ દમ્યંતનું મુખ છે એ ચંદ્ર સમાન છે ઓકે કોઈ કે કીધું કે દમયંતી મુખ એ ચંદ્ર સમાન છે તો અહીંયા દમયંતી શું બનશે ઉપમેય બનશે એટલે કે સરખામણી કોની કરી છે તો સરખામણી દમિયંતિ કરી છે કોની સાથે કરી છે ચંદ્ર સાથે કરી છે તો જેની સાથે કારણ કે પહેલા જે પાંચ પ્રકાર છે અર્થઅલંકારના એ બંને આ બે ટર્મ્સ ઉપર જ આધાર રાખે છે ક્લિયર ચલો વન બાય વન એક કરીને આપણે જોઈએ તો અર્થા સૌથી પહેલો પ્રકાર છે એ છે ઉપમા હવે ઉપમા એટલે શું તો આપણે ઘણી વખત કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને આપણે ઉપમા આપતા જેને આપણે ઉપમાન પણ કહીએ છીએ કે ભાઈ આની તમે ઉપમા આપી અથવા તો ઉપમાન આપ્યું હવે શું છે હવે એ વ્યક્તિ દૂરનું જોઈ શકે છે તો આપણે એને ઉપમા આપી શકીએ કે ભાઈ તારી આંખો તો બાજ જેવી છે કારણ કે બાજ દૂરનું જોઈ શકે અને એ વ્યક્તિ પણ દૂરનું જોઈ શકે તો આપણે એને શું કહીશું કે ભાઈ તારી આંખો બાજ જેવી છે

હવે ઉપમા અલંકારના જેટલા પણ ઉદાહરણ હશે એની અંદર આ ટાઈપના શબ્દો તમને જોવા મળશે જેવો જેવી સમાન માફક સરખો સરખી સમા તુલ્ય તુલ્ય યાદ રાખજો વન ટાઈપ ઓફ સરખામણી છે તમે કહીએ છે ને આ વખતે તમે આ ટાઈપના કોઈક શબ્દો તમે સાંભળ્યા હશો કે આ વ્યક્તિ મારા પિતા તુલ્ય છે એનો મતલબ શું પિતા સમાન છે તો તુલ્ય પણ એક શબ્દ છે જે સમાન માટે યુઝ થાય છે પછી સમવડું છે પછી સો છે તેમ છે તો આ બધા જ્યારે પણ એક્ઝામની અંદર અલંકાર નો ક્વેશન આવે છે તો હંમેશા તમારે કઈ રીતના જવાનું છે તો ચાર ઓપ્શન ઉપરથી જ જવાનું છે કારણ કે જો તમે ડાયરેક્ટ એને વાંચશો અને તમે વિચારવા માંડશો કે એની અંદર કયો અલંકાર આવશે

એ બંને અલંકાર ઓપ્શનની અંદર આપેલા હશે નહીં કાં તો આવું હશે કે ઓપ્શન એ ઓપ્શન બી એ અને બી બંને અથવા તો એક પણ નહીં તો તમારો આન્સર એ અને બી બંને એ રીતના તમારે ટીક કરવાનો તમને એવું લાગે કે આ ઉદાહરણ છે એ બંને અલંકારમાં કોમન આવે છે તો આપણે એ રીતના આપણે આગળ વધીશું બાકી યાદ રાખજો આપણે ભાષા ભણીએ છીએ ભાષાની અંદર અપવાદ હોય હોય અને હોય બધાની અંદર તમને અપવાદ જોવા મળશે ઓકે અને અમુક એવા ઉદાહરણ હશે જે બે અલંકારમાં કોમન પણ તમને જોવા મળશે ઓકે તો ઉપમા અલંકાર જો તમને ડાયરેક્ટ આ બધા શબ્દો યાદ રહી જતા હોય કેવા જેવો જેવી સમાન માફક સરખો સરખી સમાતુલ્ય સમવડું સો તેમ તો ડાયરેક્ટ તમે ઉપમા અલંકારને ચુટકી વગાડતા તમે ઓળખી શકો છો આમાંથી એક શબ્દ તો હશે હશે અને હશે ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને આઈડિયા આવે પહેલું ઉદાહરણ છે દમયંતી નું મુખ ચંદ્ર સમાન છે તો એ તમને કયો શબ્દ જોવા મળે છે સમાન શબ્દ જોવા મળે છે કે સરખામણી કોની સાથે કરી છે તો ચંદ્ર સાથે કરી છે તો અહીંયા તમને એક શબ્દ જોવા મળશે સમાન તો આની અંદર દેખાય છે આ રહ્યો સમાન તો મુખ ચંદ્ર સમાન છે એટલે કે દમયંતીના મુખની સરખામણી

અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા છે તો અહીંયા સરખા તમને શબ્દ જોવા મળશે હવે આપણે શબ્દોને ખાલી પકડી લઈશું પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે તો કોની માફક પુરુષોની માફક કોણ લઈ શકે છે સ્ત્રી લઈ શકે છે એટલે કે અહીંયા સ્ત્રીની સરખામણી પુરુષો સાથે કરી છે કે જે રીતના પુરુષ કેળવણી લઈ શકે છે એવી જ રીતના સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે 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 એટલે કે સ્ત્રીઓ એની સરખામણી પુરુષ સાથે કરવામાં આવી તો અહીંયા તમને શબ્દ જોવા મળ્યો માફક શરૂઆતમાં એ લોકો વાઘ જેવા લાગતા તો એ લોકો કોના જેવા લાગતા હતા વાઘ જેવા લાગતા હતા ક્લિયર તો વાઘની વાઘ સાથે સરખામણી કરી છે એ લોકોની પગ જેવું પડતું કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની ગઈ તો અહીંયા એ વ્યક્તિ છે જે કોના જેવું થઈ ગયું તો જે રીતના પૂતળી હોય એકદમ પૂતળું હોય એ રીતના એ આમ સ્તબ્ધ બની ગઈ તો અહીંયા કાસ્ટની પુત્રી સાથે સરખામણી કરી છે એ વ્યક્તિની કેમ એકદમ તમને શબ્દ જોવા મળશે જેમ કે દોહો છે એ સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો શિશુ સમાન ગણી સહદેવને તો સહદેવને કોના સમાન ગણવામાં આવ્યું છે તો શિશુ સમાન ગણવામાં આવ્યું છે તો અહીંયા શબ્દ જોવા મળશે સમાન

ચાંદની ઉતારી રહી છે તો ધરતી ઉપર કોણ સોરી ધરતી ઉપર કોઈ વરદાનની જેમ તો અહીંયા શબ્દ દેખાય છે જેમ ઓકે કોના જેમ વરદાનની જેમ ચાંદની ઉતારી રહી છે એક સ્મશાન જેવું ઘર રાત દી ધમધમતું થઈ ગયું તો એક સ્મશાન જેવું ઓકે સ્મશાનના જેવું ઘર તો અહીંયા ઘરની સરખામણી કોની સાથે કરી છે સ્મશાન સાથે કરી છે કે એક સ્મશાન જેવું ઘર રાત દી ધમ ધમતુ થઈ ગયું એ વૃક્ષની ડાળીઓ માત્ર જાડીઓ જેવી છે ઓકે એ વૃક્ષની જે ડાળીઓ છે એ માત્ર એની અંદરથી પાંદડા ખરી પડ્યા છે તો એ વૃક્ષની જે ડાળીઓ છે એ કેવી લાગે છે જાડીઓ સમાન લાગે છે તો અહીંયા શબ્દ તમને જોવા મળશે માત્ર સોરી માત્ર કે અહીંયા જેવી શબ્દ જોવા મળશે કે એ વૃક્ષની ડાળીઓ માત્ર કોના જેવી છે તો જાડીઓ જેવી છે ક્લિયર તો ઉપમા અલંકાર આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે આ ટાઈપના શબ્દો એની અંદર જોવા મળે કેવા શબ્દો જેવો જેવી સમાન માફક સરખો સરખી સમાતુલ્ય જેમ તો આંખો બંધ કરીને જો ઉપમા અલંકાર હોય કરી દેવાનો ક્લિયર ચલો બીજા નંબરનો જે અલંકાર આવે છે એ છે રૂપક હવે રૂપક એટલે શું કે ઉપમે અને ઉપમાનને સરખા ગણી લેવામાં આવે સરખામણી નથી કરવાની બંનેને સરખા જ ગણી લેવાના છે એટલે કે દમયંતીનું મુખ છે અને અહીંયા ચંદ્ર છે આ બંનેને સરખા જ ગણી લીધા છે સરખામણી નથી કરી ભાઈ સરખા છે હવે આગળ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું શું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ વ્યક્તિ છે જે બહુ જોઈ શકે છે 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 તો તો એને એક ઉપમા ઉપમા આપી આપી હતી હતી કે ભાઈ તારી આંખો એ જેવી એની આંખોને બાજની સમાન કીધું હતું ભાઈ બાજના જેવી તારી આંખો છે તો એને ઉપમા કહેવામાં આવે પરંતુ હું જો એને આવું કહી દઉં કે ભાઈ તારી આંખો તારી આંખો તો બાજની આંખો છે તારી આંખો તો બાજની આંખો છે તો અહીંયા મેં સરખામણી નથી કરી એની આંખોને જ મેં બાજની આંખ કહી દીધી છે તો આને શું કહેવામાં આવે આને રૂપક કહેવામાં આવે અહીંયા એમ નથી કીધું કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે અહીંયા એમ જ કહી દીધું છે કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર જ છે દમયંતીનું મુખ ચંદ્ર જ છે બંનેને એક જ ગણી લીધા છે સરખામણી કરી જ નથી તો આને શું કહેવામાં આવે રૂપક અલંકાર કહેવામાં આવે છે ઓકે તો જ્યારે ઉપમે અને ઉપમાને સરખા ગણી લેવામાં આવે છે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે દમયંતી નું મુખ ચંદ્ર જ છે દમયંતી નું મુખ ચંદ્રજ છે ચંદ્ર જેવું નહીં ચંદ્ર સમાન નહીં ચંદ્રજ છે તો આને શું કહેવામાં આવે રૂપક અલંકાર કહેવામાં આવે છકડો પાણી પંથો ઘોડો બની ગયો છકડો પાણી પંથો ઘોડાના જેમ બની ગયો એવું નથી જો ઘોડા જેમ બની ગયો આવું શબ્દ લખેલો હોય તો ઉપમા અલંકાર થઈ જાય પરંતુ અહીંયા શું કીધું છે કે છકડાને પાણી પંથો ઘોડો બનાવી દીધો છે કે ભાઈ છગડો છે એ પાણી પંથો ઘોડો બની ગયો ઘોડો જેવો બની ગયો ઘોડા સમાન બની ગયો એવું નથી તો આને શું કહેવામાં આવે રૂપક અલંકાર કહેવામાં આવે મેં ફરીથી ઊંચે જોયું એક હાસ્ય બાણ છોડ્યું તો એક હાસ્ય બાણ છોડ્યું હાસ્ય બાણ જેવું છોડ્યું એવું નથી ઓકે મેં ફરીથી ઊંચે જોયું એક હાસ્ય બાણ છોડ્યું ઓકે હાસ્ય રૂપી બાણ મેં છોડી નાખ્યું

ચર્ચા એ લોકશાહી જેવો પ્રાણ છે એવું નથી કીધું ચર્ચા તરવો સહેલો નથી આ સંસાર સાગર એટલે કે સંસાર અને સાગર સરખામણી નથી કરી અહીંયા સંસાર અને સાગરને એક જ બતાવી દીધા છે એક જ કહી દીધા છે કે ભાઈ સંસાર છે ને એ સાગર જેવો છે અને એ સંસારને તરવો સહેલો નથી અહીંયા એવું નથી કીધું કે ભાઈ સંસાર જેવો સાગર છે એને તરવો સહેલો નથી જો આવું લખેલું હોય તો આને ઉપમા અલંકાર કહેવાય પરંતુ એ શું કીધું છે સંસાર સાગર એટલે કે સાગર અને સંસારને એક જ ગણી લીધું છે કે સંસાર છે ને એ સાગર જેવો છે અને એને તરવો સહેલો નથી ત્રીજા નંબરનું જો હરખ અને શોકની નાવે જેને હેડકી હરખ અને શોકની નાવે હવે જો અહીંયા જે નાવડી છે હવે અહીંયા જે હરક અને શોક એટલે કે સુખ અને દુઃખ તમે સમજી લો તો અહીંયા સુખ અને દુઃખ ને કોની સાથે સરખાવી લીધા છે સરખાવ્યા નથી ઘણી લીધા છે તો તો હરક અને શોકની નાવ કહી દીધું છે એટલે કે અહીંયા જે નાવડી છે હરક અને શોકની નાવડી કહી દીધી છે કે હરક અને શોકની નાવે જેને હેડકે બાના ના મો પર શોક ના વાદળ છવાયેલા હતા બાના મો પર શોકના વાદળ છવાયેલા હતા એટલે કે શોક જેવા વાદળ છવાઈ ગયા હતા અથવા તો વાદળ જેવા શોક એમના મોઢા ઉપર દેખાતા હતા એવું નથી કીધું તો બાના પર શોકના શોકના વાદળ વાદળ ઓકે ગણી લીધા છે છવાયેલા હતા તો આ થઈ જશે રૂપક અલંકાર જીવન વાડી કરમાઈ ગઈ તો અહીંયા જે વાડી અને જીવન છે આ બંનેને એક જ ગણીને એક શબ્દ બનાવી દીધો છે જીવનવાડી ઓકે તો વાડી જેવું જીવન અથવા

ભાઈ બહેન સમાન છે તો આ થઈ જાત આપણો ઉપમા અલંકાર પરંતુ અહીંયા તો પરિશ્રમ અને અહિંસાને ભાઈ બહેન કહી દીધા છે સગા ભાઈ બહેન છે સગા ભાઈ બહેન જેવા છે સગા ભાઈ બહેન સરખા છે તો પછી તમારો આન્સર ઉપમા અલંકાર થઈ જાય પરંતુ અહીંયા આપણે રૂપક કહીએ છીએ એટલે કે બંનેને એક જ ગણી લેવામાં આવે છે પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન જ છે બારમા નંબરનો જુઓ કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા તો તમે જુઓ કે આંસુના તોરણ અહીંયા જેવું સમાન આવા શબ્દનો યુઝ કર્યો નથી તો આંસુના તોરણ બંધાઈ ગયા તો આ શું આવશે રૂપક અલંકાર આવશે તો ટૂંકમાં ઉપમા અલંકાર અને રૂપક અલંકારમાં આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે જ્યારે આપણે ઉપમા આપીએ છીએ કે આના જેવો છે આના જેવી છે તો એને રૂપક સોરી એને ઉપમા અલંકાર કહેવામાં આવે જ્યારે બંનેને એક જ ગણી લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે રૂપક અલંકાર કહેવામાં આવે છે ક્લિયર ચલો

તો અહીંયા જો આ શક્યતા બતાવે છે કે દમયંતિનું મુખ છે ને એ જાણે ચંદ્ર સમાન એનો મતલબ શું કે આપણે શક્યતા કીધી છે કે એક્ઝામ્પલ તરીકે આપણું જે પેલું મેઇન એક્ઝામ્પલ છે બાજ એમાં જ સમજીએ કે હું કોઈ એ વ્યક્તિને કહું છું એની આંખો બાજ જેવી છે તો હું એને આમ કહું છું કે તારી આંખો તો જાણે બાજ સમાન ઓકે તો જાણે બાજ સમાનતોજ જેવી બાજ જેવી જોઈ શકે છે એવું મેં બતાવ્યું છે ના એના જોડે સરખામણી કરી નાખી છે ના બંનેને એક બતાવી દીધી છે અહીંયા મેં જાણે એક શબ્દ જાણે યુઝ કરીને મેં એક શક્યતા એક સંભાવના બતાવી છે તો આને શું કહેવામાં આવે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે જેમ કે ઉદાહરણ તમે જુઓ દમયંતીનું મુખ મુક્તો જાણે ચંદ્ર ઓકે તો જાણે ચંદ્ર છે એટલે શું કે કે આપણે એક શક્યતા બતાવી છે છે ભાઈ મુખ ને એ ચંદ્ર સમાન દેખાય છે ઓકે એની સરખામણી નથી કરી કે ભાઈ જો સરખામણી કરવી તો મારે આવું લખવું પડે કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે તો આ મેં સરખામણી કરી જો રૂપક કહી દેવું હોય તો દમયંતીનું મુખ ચંદ્ર જ છે તો આ રૂપક થઈ ગયું પરંતુ અહીંયા જાણે શબ્દ હું એડ કરી દઉં કે ભાઈ દમયંતી નું મુખ તો જાણે તો અહીંયા મેં એક શક્યતા એક સંભાવના બતાવી છે કે જાણે ચંદ્ર જેવું છે એના પછી દેવાના ધામ જેવું હૈયુ જાણે હિમાલય ઓકે અહીંયા શબ્દ દેખાય છે જાણે મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર તમને જાણે શબ્દ જોવા મળશે તો જાણે શબ્દ ભૂલવાનો નહીં જ્યારે પણ જાણે શબ્દ લખેલો હોય અલંકાર પૂછે અને ઓપ્શનની અંદર ઉપેક્ષા હોય તો આંખો બંધ કરીને ઉપેક્ષા અલંકાર ટીક કરી દેવાનો ફરીથી રિપીટ કરું છું મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર તમને શબ્દ જોવા મળશે જાણે દેખાય છે અહીંયા દેખાય છે જાણે છે પછી અહીંયા તમને દેખાશે જાણે છે પછી અહીંયા તમને જોવા મળશે જાણે છે અહીંયા તમને ક્યાંક દેખાશે કે અહીંયા પણ જાણે છે અહીંયા પણ તમને જાણે દેખાશે પછી અહીંયા નથી ઓકે તો મોસ્ટ ઓફ ધ ઉદાહરણની અંદર જાણે છે એ સૂટ થાય છે અને જાણે લખેલું હશે તો જો એક્ઝામ અંદર જાણે વાળું કોઈક આવે છે ઓપ્શનની અંદર ઉત્પેક્ષા લખેલું છે તો આંખો કરીને ક્ષા તમારે ટીક કરી દેવાનું છે જો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્યાં હતા આપણે ઓકે બીજા નંબરનું એક્ઝામ્પલ હતા દેવાના ધામ જેવું હોય જાણે હિમાલય હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો હતો કે હાથી જાણે રમતો હોય એટલે કે એક શક્યતા છે કે હાથી રમે જ છે એવું સ્યોરિટી નથી પરંતુ હાથી એ રીતના એવા ખેલ કરે છે કે જાણે એ રમતો હોય તો અહીંયા એક શક્યતા બતાવી છે કાયાના સરોવર જાણે હેલે ચડે જે કાયાના સરોવર છે જાણે એટલે કે એક સંભાવના બતાવી છે કે આપણા જે કાયાના સરોવર છે એ જાણે હેલે ચડ્યા છે આખું વણ જાણે અહીંયા પણ તમને દેખાય છે જાણે તો આખું વણ જાણે તામ્રપત્રે છબાઈ ગયું તો અહીંયા પણ તમને શબ્દ જોવા મળશે જાણે છઠ્ઠા નંબરે જો થાય છે મારી નજર જાણે હરણ ને રહે છે ઠેકડી એ ઘાસમાં કરું છું થાય છે મારી નજર અહીંયા દેખાય છે જાણે જાણે હરણ ને રહે છે ઠેકતી એ ઘાસમાં ઓકે તો એ શબ્દ જોવા મળશે જાણે જો બીજું પછી અર્થ કાઢવાની જરૂર નથી જો તમને જાણે શબ્દ વાક્યની અંદર મળી જાય છે તો તમારું કામ પતી ગયું ઓકે પછી તમારે ટીક જ કરવાનું રહે આગળ જુઓ સાતમા નંબરે

ઉપડેલા ડગ ઉપર સા સાનો મતલબ શું થાય વન ટાઈપ ઓફ શક્યતા અને સંભાવતા દર્શાવતો શબ્દ છે સા લો કેરા મણિકા ક્લિયર તો આપણે એક સંભાવના એક શક્યતા દર્શાવે છે તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું કે શક્યતા સંભાવના આપણે બતાવવાની છે તો આને શું કહેવામાં આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે ચલો વધીએ આગળ ચોથા નંબરે આવે છે વ્યતિરેક વ્યતિરેક એટલે કે વધારે પડતું કહી દેવું વ્યતિરેકનો મતલબ શું થાય વધારે પડતું કહી દેવું હવે એ વ્યક્તિનું ઉદાહરણ છે એને જ આપણે પકડી લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એની આંખો કેવી છે બાજના જેવી છે છે એ દૂર સુધી જોઈ શકે હવે જો એમ કહી દઉં કે તારી આંખો તો બાજ કરતા પણ વધારે સારી છે હવે આ તો પછી વધારે પડતું કહી દીધું ને બાજના જેવી નહીં ચલો મૂકી દો બાજ બાજના બાજ અને બંનેની સરખી છે એવું પણ નથી કીધું બાજ જેવી હોઈ શકે છે એવું પણ નથી કીધું મેં તો શું કીધું ખબર છે બાજ કરતા પણ સારી છે તો ભાઈ આ તો વધારે પડતું થઈ ગયું ઓકે બાજની આંખો સામે કોઈની આંખો આવે કોઈ મનુષ્યની આંખો આવે ના આવે તો આ મે શું કર્યું વધારે પડતું કહી દીધું કે ભાઈ તારી આંખો તો બાજ કરતા સારી છે હવે એ તો પોસિબલ નથી એટલે કે અહીંયા ગપ્પુ માર્યું મે તો જ્યારે પણ ગપ્પુ મારવાની વાત થાય તો સમજી લેવાનું કે એ અલંકાર છે વ્યતિરેક

જ્યારે પણ સમજી લેવાનું કે ઉપમાન કરતા પણ ઉપમેયને વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવે તો એને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે ચલો પહેલું ઉદાહરણ તમે જુઓ કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે એટલે કે અહીંયા દમયંતીનું મુખ છે ને એને ચંદ્ર કરતાં પણ વધારે સારું કીધું છે હવે એ તો પોસિબલ નથી કારણ કે ચંદ્રનું મુખ તમે જુઓ મતલબ કે ચંદ્ર તમે જુઓ અને કોઈ પણ વ્યક્તિના મુખ સાથે એની સરખામણી કરી શકાય ચંદ્ર કેટલો વાઈડ છે

હવે કુબેર એટલે શું કે ધનના રાજાને કુબેર કહેવામાં આવે જે પૈસાનો રાજા હોય એને કુબેર કહેવામાં આવે હવે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિર્ધન લાગે જે ધનનો રાજા છે એને નિર્ધન બતાવવામાં આવ્યો છે કોની સામે સુદામા સામે તો અહીંયા વન ટાઈપ ઓફ સાયન્ટિફિકલી અર્થની રીતે અહીંયા ગપ્પુ છે ઓકે તો અહીંયા સુદામાના વૈભવને તમે કુબેર સાથે સરખાવો ના નથી પરંતુ કુબેરને નિર્ધન બતાવો છો અને સુદામાના વૈભવને કુબેર કરતા પણ ધનવાન બતાવો છો તો એ વસ્તુ ખોટી છે વધારે પડતું કહી દીધું છે તો આને શું કહેવામાં કહેવામાં આવે આવે વ્યતિરેક અલંકાર એમની વાણી તો અમૃત મીઠી છે હવે બોલો અમૃત છે એ હાઈ લેવલ આવે એના ઉપર આવે અમૃતના ઉપર કોઈ આવે પીણું ના આવે પરંતુ કોઈકની વાણી એટલે કે કોઈકના અવાજને અમૃતથી મીઠું કીધું છે

અને અહીંયા એક ટાઈપ વધારે પડતું કહી દીધું છે કે માડીનો જે મેઘ છે એટલે કે માડીનો જે પ્રેમ છે એ બારે માસ વરસતો રહે છે આ વાક્ય આમ સાચું છે પરંતુ જ્યારે એને વરસાદ સાથે સરખાવવામાં આવે છે તો એ વસ્તુ ખોટે છે તો વર્ષે ગડીક વ્યોમ વાદળી રે માડીનો મેઘ બારે માસ રે પછી ગંગાના નીર તો વધે ઘટે રે સરખો રે પ્રેમનો પ્રવાહ રે તો અહીંયા પણ અહીંયા જે પ્રેમની વાત કરી છે એ માતાના પ્રેમની વાત કરી છે કે ભાઈ ગંગાના નીર એટલે કે ગંગાનું પાણી છે એ તો વધટ થઈ શકે છે પરંતુ જે માતાનો પ્રેમ છે એમાં થાય નહીં એનો પ્રવાહ સરખો હોય છે તો અહીંયા કહેવામાં તો આવી છે બરાબર છે પરંતુ જ્યારે અહીંયા ગંગા માતાની વાત થાય છે અહીંયા જ્યારે ગંગા નદીની વાત થાય છે તો એના સામે આ વસ્તુ વધારે પડતી કહી દીધી હોય એવું લાગે છે તો ગંગાના નીર તો વધે ગટેરેલો સરખો પ્રવાહ રે તો સરખો રે પ્રેમનો પ્રવાહ એ કોનો છે છઠ્ઠા નંબરનો જુઓ કમળથી કોમળું રે બહેની અંગ છે એનું એટલે કે અહીંયા બહેનનું જે અંગ છે એને કમળથી પણ કોમળ બતાવવામાં આવે છે હવે ઓબ્વિયસલી આ વન ટાઈપ ઓફ ગપુ છે હવે કોમળ છે એ કમળથી પણ કોમળ હોય એવું તો પોસિબલ નથી કારણ કે કમળ છે કેટલું કોમળ હોય તો એ જે બહેનનું અંગ છે એને કમળથી કોમળ બતાવવામાં આવ્યું છે જે વધારે પડતું કહી દીધું છે સાતમા નંબરે જુઓ ગાંધીજીનું હૃદય તો ફૂલથી એ કોમળ હતું ઓબિયસલી ફૂલથી કોમળ તો ના જ હોય ભલે એને કીધું છે કે ભાઈ ગાંધીજીનું હૃદય તો ફૂલથી એ કોમળ હતું બાકી ફૂલ અને હૃદયની તમે ઓરિજિનલ કમ્પેરિઝન કરો તો ઓબ્વિયસલી જે કોમળ કોણ હોય ફૂલ જ હોય ઓકે પરંતુ એ કહેવામાં આવી છે કે ભાઈ ગાંધીજીનું જે હૃદય છે એ ફૂલથી એ કોમળ છે એટલે કે વધારે પડતું કહી દીધું છે તલવારથી તેજ તારી આંખડી આંખડીની ધાર છે એટલે કે જે આંખોની ધાર છે એ તલવારથી એ તેજ છે તો ઓબ્વિયસલી વન ટાઈપ ઓફ કમ્પેરિઝન કરી છે પરંતુ ખોટી કરી છે તલવારની ધાર સામે ઓકે કોઈ પણ આંખોની ધાર ન આવે સરખામણી કરવા માટે સારું લાગે છે પરંતુ પ્રેક્ટિકલી એ વધારે પડતું કહી દીધું છે નવમા નંબરનું જુઓ હલકા તો પરેવાની પાંખ થી મહાદેવથી એ મોટાજી તો અહીંયા તમે જુઓ મહાદેવથી મોટા કીધા છે ઓકે જે પરેવાની પાંખ છે ઓકે એને મહાદેવથી મોટા કીધા છે હવે મહાદેવથી તમે મોટા કહો તો આ પછી વધારે પડતું થઈ જાય દસમા નંબરનું જુઓ શુક્રાચાર્યના નામ તે મારું હુથી કાળ પામે બીકજી હવે શુક્રાચાર્ય કોણ હતા તો જે દાનવ છે એ દાનવના ગુરુ હતા એમને એમનું નામ હતું શુક્રાચાર્ય હવે શુક્રાચાર્ય છે એમની કમ્પેરીઝન કાળ સાથે કરી છે અને એમને કાળથી પણ ઓકે ઉપર બતાવવામાં આવે છે હવે ઓબવિયસલી કાળથી ઉપર કોણ હોય કાળ છે એ સર્વોપરી હોય છે તો અહીંયા શુક્રાચાર્યની કમ્પેરીઝન કાળ કરી કાળ સાથે કરી છે અને કાળથી પણ ઉપર બતાવવામાં આવે છે કે શુક્રાચાર્ય નામ તે મારું હુંથી કાળ પામે बिकજી ક્લિયર તો અહીંયા વધારે પડતું કહી દીધું છે શુક્રાચાર્યની કમ્પેરિઝન ની અંદર ક્લિયર ચલો તો આ થઈ ગયું વ્યતિરેક વ્યતિરેક એટલે શું કે બે જણની કમ્પેરિઝન હશે જેમાં એક વધારે પડતું કહેવાનો તમને ભાવ જોવા મળશે જેમાં અર્થની રીતે એ વસ્તુ પોસિબલ ન હોય પ્રેક્ટિકલ રીતના એ વસ્તુ પોસિબલ ન હોય એ ટાઈપની વસ્તુ હશે અને કહેવાય છે કે કોઈકને કહેવાય ને આપણે કહીએ છીએ ને કે કોઈકને માખણ ચોપડવું તો બસ અહીંયા માખણ ચોપડવાની વાત થાય

જે વસ્તુ છે એની સરખામણી એ જ વસ્તુ સાથે કરવામાં આવે તો એને અનન્વય અલંકાર કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણ તમે જુઓ આખરે દરિયો દરિયો તે જ જ તો દરિયાની સરખામણી દરિયા સાથે કરી છે પછી દમયંતીનું મુખ તો દમયંતીનું મુખ એટલે કે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી છે તો દમયંતીના મુખ સાથે જ કરી છે કોઈ બીજા વસ્તુ સાથે કરી જ નથી ચંદ્ર સાથે નથી કરી એના મુખની સરખામણી એની સાથે જ કરી છે

બીજા વ્યક્તિ છે એ માનું સ્થાન લઈ શકે નહીં મા મા એટલે કે માની સરખામણી સાથે જ કરવામાં આવે છે તે તે અને કાચ કાચ તો સરખામણી કાચ સાથે કરી છે કોઈ ત્રીજી વસ્તુ સાથે નથી કરી હીરાની સરખામણી હીરા સાથે કાચની સરખામણી કાચ સાથે ગાંધીજી એટલે ગાંધીજી ઓકે ગાંધીજી એટલે ગાંધીજી એટલે કે ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરી છે

તો એવો એક તો શબ્દ હશે એ બે વખત રિપીટ થતો હશે કારણ કે એની સરખામણી એની સાથે જ કરવાની છે તો ઓબ્વિયસલી એ જે શબ્દ છે જેની સરખામણી કરવાની છે તો આગળ આપણે એક ઉદાહરણ શું આવતું હતું તો આગળ આપણે શબ્દ અલંકાર જોઈ ગયા હતા એ શબ્દ અલંકારની અંદર આપણે જે બીજા નંબરનું જોયો હતો એ હતું યમક હવે યમકની અંદર શું હતું તો યમકની અંદર પણ કંઈક આવું જ હતું યમકની અંદર શું હતું કે યમકમાં પણ જે શબ્દ છે એ બે કે બે થી વધારે વખત આવતો હોય પરંતુ એના અર્થ અલગ હતા યાદ કરો યમક તો યમક ની અંદર શું હતું કે જવાની તો જવાની છે એમાં એક એક્ઝામ્પલ હતો જવાની તો જવાની છે એમાં જવાની છે એ શબ્દ તમને બે વખત જોવા મળશે પરંતુ બંને જગ્યાએનો અર્થ અલગ અલગ હતો પહેલી જવાની જેનો અર્થ હતો આપણી જવાની જ્યારે બીજી જવાનીનો એનો અર્થ હતો જતું રહેવું જતી રહેશે

જે વસ્તુ છે એની સરખામણી એ જ વસ્તુ સાથે કરવાની હોય તો તમારો આન્સર આવશે અનન્વય અથવા તો કોઈ સિમ્પલ વાક્ય લખ્યું હોય એની અંદર એ શબ્દ બે વખત રિપીટ થતો હોય અને બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ નીકળતો હોય તો એનો મતલબ છે કે એ જવાબ આવશે તમારો યમક ક્લિયર ચલો આગળ વાત કરીએ અમદાવાદ એટલે અમદાવાદ તો અમદાવાદની સરખામણી અમદાવાદ સાથે કરી છે આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવું તો આકાશની સરખામણી આકાશ સાથે સાગરની સરખામણી સાગર સાથે કરેલી છે બાપ એટલે બાપ બાપ એટલે બાપ ઓકે અમેરિકા 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 તો 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 છે છે અમેરિકાની સરખામણી સાથે એમાં નેક્સ્ટ જે અલંકાર આવે છે અર્થા અલંકારની અંદર એ આવે છે શ્લેષ અલંકાર હવે શ્લેષ અલંકાર એટલે શું કે એવું વાક્ય જેની અંદર કોઈ એવો મિનિંગ હોય જેનો ડબલ મિનિંગ થતો હોય એટલે કે કોઈ વાક્ય લખેલું હોય અને એ વાક્યના તમે બે અર્થ કાઢી શકો તો એવા અલંકારને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે તો ડેફિનેશન આવી આપી છે કે જ્યારે એક વાક્યના વધારે અર્થ નીકળતા હોય તો એને શું કહેવામાં આવે અલંકાર કહેવામાં આવે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે જેમ કે પહેલું ઉદાહરણ જુઓ કે રવિને પોતાનો તડકો ન ગમે તો એ ક્યાં જાય અહીંયા જે રવિ શબ્દ છે આ રવિ શબ્દના બે અર્થ નીકળે કાતો એ રવિ નામનો છોકરો હોઈ શકે છે કાતો એ રવિ નામનો છોકરો છે કાતો રવિ એનો મતલબ થાય સૂરજ હવે રવિને પોતાનો તડકો હવે તડકાને પણ તમે બે અર્થની અંદર કાઢી શકો એક તો તડકો એટલે ગરમી જો આપણે રવિ તરીકે સૂરજ લઈ લઈએ છીએ તો આ વાક્યમાં તડકાનો મતલબ શું થાય ગરમી થાય અને રવિનો આપણે રવિનો અર્થ આપણે કદાચ છોકરો લઈએ છીએ તો અહીંયા આપણે તડકાનો અર્થ ગુસ્સો રાખી શકીએ આપણે કહીએ છીએ કેમ ગરમ થાય છે ઓકે કોઈ ગુસ્સે થાય તો આપણે કહીએ કેમ ગરમ થાય છે તો આપણે અહીંયા એક તડકાના અર્થમાં એક ગુસ્સાનો અર્થ અહીંયા મૂકેલો છે કે ભાઈ રવિને પોતાનો તડકો ન ગમે તો એ ક્યાં જાય એટલે કે રવિ નામનો છોકરો છે એને પોતાનો જ ગુસ્સો ન ગમે તો એ ક્યાં જાય અથવા તો રવિને આપણે સૂરજ તરીકે લઈએ તો 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 સૂરજને પોતાની જ જ ગરમી પોતાનો તડકો ન ગમે એ આ જાય વાક્યના બે અર્થ નીકળે છે રવિ રવિનો અર્થ છોકરો અથવા તો સૂરજ બંને અર્થમાં તમે લઈ શકો એ રીતના જે અહીંયા તડકો શબ્દ છે તો જો આપણે રવિને છોકરા તરીકે લઈએ તો તડકાનો મિનિંગ આપણે ગુસ્સો કાઢી શકીએ કે રવિ નામનો છોકરો છે એને પોતાનો જ ગુસ્સો ન ગમે તો એ ક્યાં જાય અને જો આપણે રવિ તરીકે સૂરજ લઈ લઈએ છે તો સૂરજને પોતાની જ ગરમી ન ગમે તો એ ક્યાં જાય તો અહીંયા આ રીતના વાક્યને જ્યારે બે અર્થ નીકળતા હોય તો એને શું કહેવામાં આવે શ્લેષ અલંકાર કહેવામાં આવે છે હજુ આપણે બીજા ઉદાહરણ આપણે જોવાના છે બીજું ઉદાહરણ તમે જુઓ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે ઓકે આપણે કહીએ છીએ કોઈને કે ભાઈ તું કોને લઈને આવે ઓકે એનામાં બુદ્ધિ જ નથી ઓકે એ પાત્ર તારું પાત્ર છે પાણી વિનાનું છે એટલે કે એનામાં સેજ પણ બુદ્ધિ નથી તો અહીંયા પણ તમે પસંદ કરેલું પાત્ર હવે જે પાત્ર શબ્દ છે એના તમે બે અર્થ કાઢી શકો કાં તો આપણે કોઈકને કટાક્ષમાં કહેતા હોઈએ કોઈ વ્યક્તિને કટાક્ષમાં કહેતા હોઈએ છીએ તો આ પાત્રનો મતલબ આપણે વ્યક્તિ કાઢી શકીએ છીએ અથવા તો નોર્મલી પાત્રનો મતલબ શું થાય વાસણ થાય તો ચાલતો સૌથી પહેલા આપણે પાત્રનો અર્થ વાસણ તરીકે લઈને આપણે આ વાક્યને સાંભળીએ કે તમે પસંદ કરેલું પાત્ર એટલે કે વાસણ એ પાણી વિનાણું છે એટલે કે એની અંદર પાણી નથી ઓકે કોઈ વાસણ છે ઓકે એની અંદર પાણી નથી તો તમે નોર્મલી આ વાક્યનો યુઝ કરી શકો છો ભાઈ તમે પસંદ કરેલું પાત્ર તમે જે વાસણ લીધું છે એની અંદર પાણી નથી હવે પાત્ર તરીકે આપણે વ્યક્તિને રાખી દઈએ તો એનો મિનિંગ શું થશે કે તમે પસંદ કરેલું પાત્ર એનો મતલબ વ્યક્તિ તમે પસંદ કરેલું જે વ્યક્તિ છે એ પાણી વિનાનું છે એટલે કે બુદ્ધિ વિનાનું છે તો આના બે અર્થ નીકળે છે કે ભાઈ તમે પસંદ કરેલું પાત્ર મતલબ કે સમજી લો કે કોઈ વ્યક્તિ છે એને કોઈ છોકરી પસંદ કરી તો એ છોકરી કદાચ રૂપાળી હોઈ શકે પરંતુ એનામાં બુદ્ધિ ન હોય તો આપણે એને ઇનડાયરેક્ટલી આ રીતના કહી શકીએ કે તમે પસંદ કરેલું પાત્ર એ પાણી વિનાનું છે કે ભાઈ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે તો અહીંયા પાત્ર તરીકે છોકરી અથવા તો વાસણ તમે લઈ શકો અને અહીંયા જે પાણી છે એ પાણીનો બે અર્થ થાય છે જો તમે પાત્ર તરીકે વાસણ લો તો પાણીનો અર્થ તમારે જળ પાણી કાઢવાનું છે અને જો પાત્રનો અર્થ તમે કોઈ છોકરી લો છો કોઈ વ્યક્તિ લો છો તો એની અંદર આ પાણીનો અર્થ તમારી તાકાત અથવા તો બુદ્ધિ કાઢવાનો છે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ ત્રીજા નંબરે દરબારમાં છે અંધારો ઘોર ફરીથી રિપીટ કરું છું દીવા નથી દરબારમાં છે અંધારો ઘોર તો હવે જો આ દીવાન થી અથવા દીવા નથી જો હું વાક્ય બોલું છું દીવાનથી દીવાનથી

જો ગેટકીપર જ ન હોય તો એ દરબારની અંદર અંધારો હોય તો દીવા નથી ઓકે અને બીજો શબ્દ છે દીવા એટલે કે જો દીવા ન હોય તો ઓબ્વિયસલી અંધારું રહેવાનું છે આ આ રૂમ છે રૂમની અંદર લાઇટ નથી જસ્ટ એક દીવા છે તો જો દીવો હશે તો પ્રજ્વલિત હશે પ્રકાશ હશે પરંતુ દીવા જ નહીં હોય તો શું હશે આ રૂમની અંદર ઘોર અંધારો હશે તો આ રીતના તમે બે મિનિંગ કાઢી શકો છો દીવા નથી એટલે દીવાન પણ શબ્દ તમે કાઢી શકો છો દીવાન

એ આ રીતના ભૂલતા હોય છે કે ભાઈ જવાની તો જવાની હતી ઓકે જવાની તો જવાની હતી એટલે કે અત્યારની જે જવાની છે જે યંગસ્ટર લોકો છે તો યંગસ્ટર તો યંગસ્ટર છે ઓકે જવાની તો જવાની છે ગળપણ એ ગડપણ છે જવાની તો જવાની છે તો પહેલો અર્થ તો આ થઈ ગયો બીજો અર્થ તમે એ કાઢી શકો કે ભાઈ જવાની છે ને એ તો જવાની છે એટલે કે જતી રહેવાની છે કોઈક એવો ટાઈમ આવશે કે જે જવાની છે એ ગળપણની અંદર બદલાઈ જશે અને આપણી જે જવાની છે એ જતી રહેવાની છે તો આના તમે બે અર્થ કાઢી શકો છો તો એ રીતના અહીંયા પણ છે

આગળ વાત કરીએ આ રમણીનો રાગ કોણે મુગ્ધ ન કરે આ રમણીનો રાગ કોણે મુગ્ધ ન કરે તો અહીંયા જે શબ્દ દેખાય છે રાગ આ રાગના બે અર્થ તમે કાઢી શકો કાં તો પ્રેમ કાથો કંઠની મધુરતા હવે રાગ છે ને એ રાગને તમે પ્રેમથી પણ ઓળખાઈ શકો છો ઓકે તારો રાગ તો બહુ સુંદર છે તો એનો મતલબ શું કે અહીંયા અહીંયા પ્રેમની ભાવના અહીંયા બતાવવામાં આવે છે

રેલાય છે તો આ સમયે પણ આપણે આ શબ્દ બોલી શકીએ કે રમણીનો જે રાગ છે એની જે સંગીતની જે શક્તિ છે જે ગાવાની શક્તિ છે એ કોને મુગ્ધ ન કરે તો આ રીતના આના બે અર્થ નીકળી શકે છે છઠ્ઠા નંબરે જોઈએ એને છેલ્લી પાટલીએ બેસી જવાની આદત છે એને છેલ્લી પાટલીએ બેસી જવાની આદત છે હવે નોર્મલી કંઈ પણ વિચાર્યા વગર આ વાક્યને તમે સાંભળો તો આપણને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ છે ઓકે એને છેલ્લી પાટલી ક્લાસરૂમ છે એની અંદર જે છેલ્લી પાટલી હોય ત્યાં બેસી જવાની આદત છે એટલે કે એ હંમેશા છેલ્લી પાટલીએ બેસે છે તો પહેલું તો નોર્મલી અર્થ આ થશે હવે આને તમે કહેવતના રૂપમાં પણ વિચારી શકો છો કે કોઈ વ્યક્તિ છે એ એન્ડ ટાઈમે ના પાડી દે સમજી લો મૂવીનો પ્લાન બને છે ચાલો ગોવા જવાનો પ્લાન બને છે બધા વ્યક્તિઓ એગ્રી થઈ જાય છે બધા છોકરાઓ એગ્રી થઈ જાય છે પછી એન્ડ ટાઈમે છોકરો દર વખતે એવું હોય છે કે એન્ડ ટાઈમે એ છોકરો ના પાડી દે છે કે ભાઈ મારે નથી આવું

કામ વિશે ડૂબેલું હવે કામ છે એના તમે બે અર્થ કાઢી શકો છો તો એક તો કામનો નો મિનિંગ થાય છે કામ કામ કરવું જે વર્ક આપણે કહીએ છીએ બીજો કામનો થાય છે કામ સૂત્ર જે આપણે મોહ માયા ભોગવિલાસ કહીએ છીએ તો એનો અર્થ એ પણ તમે કાઢી શકો છો તો એમનું હૃદય કામ વિશે ડૂબેલું હતું તો કાં તો એમનું હૃદય છે એ કામ કરવામાં વર્ક કરવામાં એ જે પણ વર્ક કરતા હોય એની અંદર ડૂબેલું હતું અથવા તો કામ વાસનાની અંદર એમનું મન છે એ ડૂબેલું હતું તો એક કામના તમે બે અર્થ કાઢીને આ જ વાક્યના તમે બે અલગ અલગ અર્થ બનાવી શકો છો તો આ થઈ ગયું તમારું શ્લેષ અલંકાર તો શ્લેશ અલંકારમાં જે વાક્ય હશે એના તમારે બે મિનિંગ શોધવાના છે હવે આપણને ખબર કઈ રીતના પડે તો જોવા સૌથી પહેલા આપણે ઓપ્શન જોવાના ઓપ્શનની અંદર શ્લેષ અલંકાર હોય તો પછી જે વાક્ય આપેલું હોય એના બે અર્થ શોધવાનું ટ્રાય કરવાનું ફરીથી કહું છું દર વખતે કહું છું કે જ્યારે પણ અલંકારનો એક્ઝામ્પલ આવે છે અંદર ત્યારે સૌથી પહેલા આપણે ક્યાં જોવાનું ઓપ્શનની અંદર જોવાનું જો ઓપ્શનની અંદર અલંકાર હોય એ અલંકાર પ્રમાણે તમારે વાક્યને ચેક કરવાનું કે એ અલંકાર પ્રમાણે વાક્ય સેટ થાય છે કે નહીં શૂટ થાય છે કે નહીં તો શ્લેષ અલંકાર ઓપ્શનમાં હોય તો આપણે એ વાક્યના બે અર્થ કાઢવાનો ટ્રાય કરવાનો જો બે અર્થ નીકળે છે એ સમયે તો પછી સમજી લેવાનું કે એ શ્લેષ અલંકાર છે ક્લિયર ચલો

અને પછી જયારે બીજું વાક્ય બોલીએ કે ભાઈ તું તો પાપડ તોડ પહેલવાન છે હવે કોઈ વ્યક્તિ પાપડ તોડી શકે એવું પહેલવાનું નિંદા કરી કહેવાય તો આ ટાઈપના વાક્યો વાક્યો તમને જોવા મળે જેમાં બે અલગ અલગ પડતા હોય એમાં એક વાક્ય છે એનું વખાણ કરતું હોય અને બીજું વાક્ય છે એનું નિંદા કરતું હોય હવે વખાણ અને નિંદા છે એનો ક્રમ અલગ અલગ હોઈ શકે મતલબ કે વાક્યની અંદર એવા પણ વાક્યો હશે જેમાં પહેલા વખાણ કરવામાં આવે પછી નિંદા કરવામાં આવે અથવા એવા પણ વાક્યો હશે જેમાં પહેલા નિંદા કરવામાં આવે પછી વખાણ કરવામાં આવે તો એવા પણ વાક્યો હોઈ શકે છે તો બંનેમાં જવાબ તમારો શું આવશે વ્યાજ સ્તુતિ આવશે ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડે તો પહેલો એક્ઝામ્પલ છે અરે શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા અરે શું તમારી બહાદુરી હવે પહેલું વાક્ય તમે સાંભળો તો આપણને એવું લાગે કે ભાઈ આપણે શું કરીએ છીએ વખાણ કરીએ છીએ અરે શું તમારી બહાદુરી અને પછી જ્યારે બીજું વાક્ય શરૂ થાય ઉંદર જોઈને ભાગ્યા તો એનો મતલબ શું કે એવી તમારી બહાદુરી છે કે ભાઈ તમે ઉંદર જોઈને ભાગી ગયા તો પેલા શું કર્યા વખાણ કર્યા અરે શું તમારી બહાદુરી વખાણ કર્યા અને એના પછી તરત જ આપણે નિંદાનું સ્વરૂપ લઈ લીધું કે ઉંદર જોઈને ભાગી ગયા તો આને શું કહેવામાં આવે વ્યાજ સ્તૃતિ કહેવામાં આવે બીજું એક્ઝામ્પલ જુઓ છગન કઈ માય કાંગલો નથી એટલે કે એનો મતલબ શું પેલા વખાણ કર્યા કે ભાઈ છગન નામનો જે વ્યક્તિ છે એ કોઈ માય કાંગલો નથી

કે આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા ત્રીજા નંબરે જ આવે છે તો સૌથી પહેલા આપણે એને હોશિયાર વિદ્યાર્થી કીધો એનો મતલબ શું એના વખાણ કર્યા કે આ હોશિયાર વિદ્યાર્થી તો ત્યાં સુધી વખાણ બરાબર છે એના પછી બીજા વાક્યની અંદર શું કે એને શું કીધું હંમેશા એ ત્રીજા નંબરે આવે છે હવે એને જો પ્રોપરલી વખાણ કરવા હોય તો આપણે એવું કહેવું પડે કે આ હોશિયાર વિદ્યાર્થી છે જે હંમેશા પહેલા ક્રમે આવે છે તો આ એના ટોટલી વખાણ થયા પરંતુ બીજા વાક્યની અંદર તમે એવું કહો છો કે એ હંમેશા ત્રીજા નંબરે આવે છે તો આ પાછળથી એની કંઈક ના કંઈક કટાક્ષ રીતે નિંદા કરી કોઈ વ્યક્તિ હોય જેનો દર વખતે ક્રમ ત્રીજા નંબરે આવતો હોય તો આપણે એને કહીએ કટાક્ષમાં કહીએ કે ભાઈ પહેલો ક્રમ ના આવતો હોય એનો ટ્રાય કરતો હોય ના આવતો હોય તો આપણે એને કટાક્ષમાં કહીએ કે તું બહુ હોશિયાર વિદ્યાર્થી છે હંમેશા ત્રીજા ક્રમે આવે છે તો એનો મતલબ શું કે પાછળથી આપણે એની ક્યાંક ને ક્યાંક કટાક્ષ સ્વરૂપે નિંદા કરી છે આગળ વાત કરીએ તમે ખરા પહેલવાન

તો અહીંયા પાછળથી એની નિંદા કરી છે કે તમે ખરા પહેલવાન પેલા વખાણ કર્યા અને પછી શું તમે બ્રાહ્મણ છો એના પછી બીજું વાક્ય જુઓ નાવાથી નાસે નાવાથી ડરે છે એટલે કે નાતા નથી તો સૌથી પહેલા આપણે વખાણનો ભાવ બતાવ્યો કે ઓહો તમે એવા ભાવ બ્રાહ્મણ છો કે તમે નાવાથી નાસી જાઓ છો

તો બે વાક્યો રહેલા છે એક નિંદા અને એક રહેલો છે એના વખાણ કઈ રીતના જો હવે શોખ શબ્દનો યુઝ આપણે ક્યારે કરીએ છીએ બતાવવા માટે કહીએ છીએ જો કોઈકને ખરાબ આદત હોય તો એને આપણે કુટેવ કહીએ છીએ પરંતુ કોઈકને સારી આદત હોય તો એને આપણે શોખ કહીએ છીએ અથવા તો સારી બાબત કહીએ છીએ તો અહીંયા જે શોખ શબ્દ છે એનો યુઝ સારી બાબતને દર્શાવવા માટે થાય છે પરંતુ અહીંયા તમે આગળથી જોશો કે સમીને છેલ્લી પાટલીએ હવે કોઈ વ્યક્તિ છેલ્લી પાટલીએ બેસતો હોય તો એ નોર્મલી એ કોઈ ડફોળ કે ઠોટ વ્યક્તિ હોય એને દર્શાવવા માટે આ યુઝ થાય છે કે કોઈ વિદ્યાર્થી છે એ છેલ્લી પાટલી બેસે છે એનો મતલબ શું કે છેલ્લે બેસે છે એનો આપણે નોર્મલી અર્થ એવો કાઢી શકીએ કે એ ક્યાંક ને ક્યાંક ઠોટ છે અથવા તો એને છેલ્લી પાટલી બેસીને મસ્તી કરવાનો શોખ છે તો શોખ શબ્દ છે એનો તમે

સૌથી પહેલા નિંદા કરી હવે બીજા નંબરે જુઓ વાલે માખણ ચોર્યું ને તે મન રે વહુ વાસલડી એનો મતલબ શું કે જે રીતના વાલે વાલે મતલબ શું કૃષ્ણ ભગવાને જે રીતના માખણ ચોર્યું હતું તે રીતના તે મારું મન ચોરી લીધું છે તો અહીંયા પાછળથી શું કર્યા છે વખાણ કર્યા છે ઓકે વખાણ કર્યા છે તો કોઈ સ્ત્રી હોય એને હું એમ કહું કે ભાઈ તું તો ચોરણી છે તો સૌથી પહેલા એને શું લાગે કે મને ચોર કીધું મને ચોર કીધું તો સૌથી પહેલા તો એને નિંદા કરીને એવું કહું કે તે મારું મન ચોરી લીધું છે તો સૌથી પહેલા શું કર્યું તો સૌથી પહેલા એની નિંદા કરી એના પછી કીધું વાહલે માખણ ચોર્યું તે ચોર્યું મન ઓકે તો એને મન પછી ચોર્યું છે તો અહીંયા મનની ચોરી કરી છે તો અહીંયા પાછળથી એના વખાણ કર્યા છે આઠમા નંબર તેના સંગીતનો આવો જાદુ કુંભકર્ણની કૃપા યાજવી જ ના પડે તો સૌથી પહેલા વખાણ કર્યા છે કે એના સંગીતનો આવો જાદુ ઓકે તો પહેલા શું કીધું પહેલા વાક્યમાં કે એના સંગીતનો એવો જાદુ છે તો સૌથી પહેલાં વખાણ કરે અને પછી બીજા વાક્યમાં કીધું કે કુંભકર્ણની કૃપા છે એ યાજવી ના પડે એટલે કે તમે એવું ગાવ છો કે કુંભકર્ણ પણ જાગી જાય તો સૌથી પહેલા એના વખાણ કરે છે કે ઓહો તમારા સંગીતનો એવો જાદુ છે પછી બીજા વાક્યમાં કીધું કે કુંભકર્ણ પણ જાગી જાય તો કુંભકર્ણ જાગી જાય એવું ગાતા હો ઓકે તો એનો મતલબ શું કે પાછળ તમારી નિંદા કરે છે તો આઠમા વાક્ય એવું છે નવમા નંબરે જુઓ સૂર્યદેવ તમારા કિરણો એ શું દોડું કર્યું સૌથી પહેલા નિંદા કરી છે અહિયાં તમે જોશો તો આ નિંદા કરી છે ઓકે નિંદા કરી છે કે ભાઈ સૂર્યદેવ તમારા તમારા કિરણોએ શું દોડું વાળ્યું છે આપણે કહીએ છીએ ને

કોઈ નિર્જીવ વસ્તુને હલનચલન કરાવવામાં આવે અથવા તો એના અંદર કોઈ ભાવના પ્રગટ કરવામાં આવે તો આને સજીવારોપણ કહેવામાં આવે છે તો તો નિર્જીવ વસ્તુ ઉપર સજીવ જેવા ભાવોનું આરોપણ કરવામાં આવે એને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવશે ઉદાહરણ એવું છે કે છકડો છે એ પાણી પંથો ઘોડો બની ગયો હવે છકડો એ નિર્જીવ વસ્તુ છે છકડો જોયો છે ને જેને આપણે રિક્ષા કહીએ છીએ ઓકે તો તમે કચ્છ બાજુ જાઓ તો ત્યાં વધારે ચાલે છે એ ઘોડા જેવો બની ગયો અને ઘોડો છે એ સજીવ છે તો નિર્જીવ વસ્તુ ઉપર તમે સજીવનું આરોપણ કરો છો નિર્જીવ વસ્તુ ઉપર તમે સજીવના ભાવો દર્શાવો છો તો આને શું કહેવામાં આવે સજીવારોપણ કહેવામાં આવે છે બીજું વાક્ય જુઓ વૃક્ષો ઋતુઓની રાહ જોયા કરે છે હવે વૃક્ષો છે એ નોર્મલી તમે જુઓ તો આપણે સજીવ કહીએ છીએ પરંતુ નોર્મલી અવસ્થામાં એ નિર્જીવ હોય છે એને તમે કાપો તો એ રુદન ન કરે એનો અવાજ ન આવે તમે એને કાપી શકો છો એ હલનચલન પોતાની જાતથી નથી કરતા તો આપણે વૃક્ષોને નિર્જીવ તરીકે લઈ લઈએ તો વૃક્ષો ઋતુઓની રાહ જોતા હતા હવે ઋતુઓની રાહ કઈ રીતના જોવે વૃક્ષો તો એક નિર્જીવ જેવા છે ઓકે મનુષ્ય જોઈ શકીએ પરંતુ વૃક્ષો જોવે છે છે એવો અહીંયા ભાવ તો આનો મતલબ શું વૃક્ષો ઉપર સજીવ જેવો ભાવ દર્શાવવામાં આવે છે એટલા માટે આ સજીવા રોપણની અંદર આવશે ત્રીજા નંબરનું જુઓ તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી તો એનું રુદન સાંભળીને અહીંયા તમે દેખો કે દવાખાનાની જે દિવાલો છે એ ધ્રુજી ઉઠી હવે દવાખાનાની જે દિવાલો છે એ ધ્રુજીનો મતલબ શું કે દવાખાનાની જે દિવાલો છે એ નિર્જીવ છે એને તમે બતાવી છે એ પણ કોઈકના રુદનથી ભૂકંપ આવે તો હલે વસ્તુ અલગ છે પરંતુ કોઈકના રુદન સાંભળીને આ રીતના ધ્રુજી હઠી એનો મતલબ શું કે એની અંદર સજીવનો ભાવ દર્શાવવામાં આવે છે તો એનો મતલબ શું થશે કે આ પણ સજીવારો પણ છે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને તો તડકાને અહીંયા ઝૂલતો બતાવે છે હવે તડકો થોડો ઝૂલવાનો છે તો અહીંયા સજીવ જેવું એક આરોપણ કરવામાં આવે છે તો ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ડાંગર થઈને તો સજીવનો ભાવ બતાવવામાં છે પાંચમા નંબરે જુઓ ડુંગરાઓ પર હરિયાળી છે એમને નવો વેશ સજી લીધો છે તો જ્યારે ડુંગળાઓએ નવો વેશ સજ્યો હોય એ રીતના દેખાય છે તો અહીંયા પણ સજીવનો ભાવ બતાવવામાં આવે છે નવો વેશ કોણ સજે તો સજીવો સજી શકે

ઓશીકુ રાત ભર રડ્યું હવે ઓશીકુ થોડું રાત ભર રડે ઓકે ઓશીકુ ન રડી શકે એ નિર્જીવ વસ્તુ છે પરંતુ અહીંયા એવો ભાવ બતાવવામાં આવે છે કે પતિના વિયોગમાં ઓશીકુ રાત ભર રડ્યું આગળ જોઈએ સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે તો સંધ્યા થોડી રમે સંધ્યાનો મતલબ શું થાય સંધ્યા નામની છોકરી નથી હ સંધ્યા એટલે અહીંયા સાંજની વાત થાય છે તો સાંજ રમે છે ક્ષિતિજે ક્ષિતિજ એટલે જે એન્ડિંગ પોઈન્ટ હોય જ્યાં આકાશ અને ધરતીનું મિલન થતું હોય એને ક્ષિતિજ કહેવામાં આવે તો ક્ષિતિજે ઉમંગે તો થોડી સંધ્યા રમે એટલે કે અહીંયા સાંજની વાત થાય છે સંધ્યા નામની છોકરીની વાત નથી થતી તો સંધ્યા રમે છે એટલે કે અહીંયા સંધ્યાને રમતી બતાવવામાં આવી છે હવે સંધ્યા થોડી રમે સાંજ થોડી રમે તો અહીંયા સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે નવમા નંબરે જુઓ અમે સુતા ઝરણારે જગાડ્યું ઉછીનું ગીત માંગ્યું

પથ્થરો પણ રડી પડ્યા તો જ્યારે રાવણ છે એ સીતા માતાને લઈ જાય છે અને જ્યારે રામ એ એ એ શોધે છે 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 ત્યારે એમનો જે જે વિલાપ વિલાપ સીતા માતા પ્રત્યેનો સાંભળીને જોઈને તે આજુબાજુ રહેલા પથ્થરો એ પણ રડી પડ્યા તો આવો એક ભાવ બતાવવામાં આવે છે તો પથ્થરોને રડતા બતાવવામાં આવે છે નિર્જીવ વસ્તુ ઉપર સજીવનું આરોપણ કરવામાં આવે છે તો આ બધા ઉદાહરણો શું બતાવે છે કે કોઈ નિર્જીવ વસ્તુને સજીવની જેમ કંઈક ભાવ બતાવતા કઈક હલન ચલન કરતા બતાવવામાં આવે છે તો આને શું કહેવામાં આવે સજીવારોપણ કહેવામાં આવે જાય છે વધે છે નેક્સ્ટ નવમાં નંબરે છે દ્રષ્ટાંત દ્રષ્ટાંત નો મિનિંગ કાઢવા જાવ તો એનો મતલબ થાય છે ઉદાહરણ હવે દ્રષ્ટાંત એટલે શું તો જ્યારે એક વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્ય ઉપર પડે તો એને દ્રષ્ટાંત કહેવામાં આવે છે અને આ વાક્ય કેવી રીતના હશે કે તમે ઉદાહરણ આપીને વાતને સાબિત કરો છો એટલે કે કોઈ વાક્ય છે હવે એને સાબિત કરવા માટે તમે કોઈક બીજું વાક્ય લાવો છો કંઈક ઉદાહરણ લાવો છો તો એને શું કહેવામાં આવે દ્રષ્ટાંત કહેવામાં આવે મારે કોઈ વસ્તુ સમજાવી છે હવે એ વસ્તુને સમજાવવા માટે હું કોઈક ઉદાહરણ આપું છું તો ઉદાહરણ તો હશે જ સાથે સાથે એ વાક્ય પણ હશે એ વાક્યનું મિનિંગ પણ એની અંદર છલકાતો હશે તો આને શું કહેવામાં આવે દ્રષ્ટાંત કહેવામાં આવે છે ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવશે વાડ થઈને સોગી વસ્તુ ક્યાંથી મળે ખડું ખાતું હોય જો અન્ન જીવે નહીં એકે જન એનો મતલબ શું કહીએ રક્ષક એ જ બક્ષક એવી ભાવના અહીંયા બતાવવામાં આવી છે હવે માની લો કે આપણે પોલીસ ચોકીની અંદર જઈએ છીએ હવે પોલીસ ચોકીની અંદર જ સમજી લો ખૂન ખરાબા થતા હોય પોલીસ જ બીજા વ્યક્તિને મારતો હોય વાંક વગર અથવા તો પોલીસ છે એ સમજી લો કોઈ સ્ત્રીનો રેપ કરતો હોય તો એનો મતલબ શું થાય કે જે રક્ષક છે જેને આ આ બધું રોકવાનું હોય એ જ બધા વ્યક્તિઓ કૃત્ય કરે છે તો હવે સામાન્ય માણસ જોઈએ એ ક્યાં જાય તો આ વસ્તુને સમજાવવા માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વાડ થઈને ચીબડા કરે હવે ચીબડા ક્યાં થાય તો ચીબડા વાડની અંદર થાય હવે જો વાડ જ એ ચીબડાને ખાઈ જતી હોય એ ને ખાઈ જતી હોય તો પછી એ ચીબડા બચવાના જ નથી સોગી વસ્તુ ક્યાંથી મળે એ તો પછી સસ્તી વસ્તુ ક્યાંથી મળે જે જે સમજી લો ફળ છે કે જે પણ ફૂલ છે જે જગ્યાએ થતું હોય અને એ જગ્યા જ એ ફૂલ છે અથવા તો એ ફળનું આરોગી જતી હોય એટલે કે એને ખાઈ જતી હોય તો ઓબ્વિયસલી આપણને સોગી વસ્તુ સસ્તી વસ્તુ મળવાની નથી એ જ રીતે એક બીજું ઉદાહરણ પણ આપ્યું છે ખડું ખાતું હોય જોન એટલે કે એવી જગ્યા જે આપણે અન્નનો સંગ્રહ કરીએ છીએ જેને આપણે ખડું કહીએ છીએ હવે જે જગ્યાએ અન્નનો સંગ્રહ કરવાનો હોય એ જ જગ્યા એ અન્નને ખાઈ જતી હોય જીવે નહીં એક જન તો પછી જે માણસો છે એ કઈ રીતના જીવવાના તો એ વસ્તુ જ અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે કે જે રક્ષક છે એ જ જો ભક્ષક બની જાય છે તો પછી જીવવાના નથી એક પણ જન ક્લિયર ચલો બીજું તમે જુઓ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાડ ભરતી પછી ઓટ ઓટ પછી જુવાળ હવે આ વાક્ય શું દર્શાવવા માંગે છે તો આ વાક્ય એવું દર્શાવવા માંગે છે કે જીવનની અંદર સુખ પછી દુઃખ આવવાનું છે અને દુઃખ પછી ફરીથી સુખ આવવાનું જ છે એટલે કે કન્ટિન્યુઅસલી સુખ જ રહેશે એવું પણ નથી થવાનું કન્ટિન્યુઅસલી દુઃખ રહેશે એવું પણ થવાનું નથી સુખ પછી દુઃખ આવવાનું જ છે અને દુઃખ પછી ફરીથી સુખ આવવાનું છે તો એ વસ્તુ આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ તો જીવનની ઘટમાળ એટલે કે સુખ અને દુઃખ છે એ ઊંચા નીચા ફરે જ કરવાના છે જીવનની અંદર ભરતી પછી ઓટ આવે છે અને ઓટ પછી ફરીથી જુવાડ એનો મતલબ શું કે ભરતી પછી ઓટ આવે છે અને ઓટ પછી ફરીથી ભરતી આવે છે ભરતી પછી ફરીથી ઓટ આવવાની જ છે તો આ વાક્ય આપણને એવું સમજાવે છે કે જીવનની અંદર દુઃખ દુઃખ પછી સુખ સુખ પછી દુઃખ દુઃખ પછી સુખ આવવાનું જ છે ક્લિયર તો આ એક વાક્ય છે જે કંઈક મેસેજ આપવા માંગે છે તો અહીંયા જો દ્રષ્ટાંત અંદર શું હશે ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ લખેલી હશે જે કઈક મેસેજ આપતી હોય કંઈક એના દ્વારા આપણને કંઈક મેસેજ આપવાનો ટ્રાય કરે કંઈક સમજાવવાનું ટ્રાય કરે તો એવા બધા ઉદાહરણ છે એ દ્રષ્ટાંત અંદર આવશે ત્રીજા નંબરે જુઓ કાળુ કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો પણ ગામની શોભા વધારે છે કોઈ ગામ છે કહેવાય છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકેડાતો હોય

હોય તો એની અંદર કોઈક થોડા એવા તો ડાઘ હશે સમજી લો કોઈ માણસ એ સો ટકા પરફેટ નહીં હોય કદાચ એક બે ટકા એની અંદર કાળા ટપકા હશે કાળા ટપકા દેસ મીન્સ કે એની અંદર ક્યાંક કુટેવો હોઈ શકે છે પરંતુ અઠ્ઠાણું ટકા તો સારી ટેવ છે ને સારી બાબતો છે ને બે ટકા કદાચ એની અંદર હોઈ શકે છે એનો મતલબ કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી આ વાક્ય શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી એની અંદર ખોટ રહેલી હોય છે ચોથા નંબરનું ગોળ વિના મોડો કંસાર માત વિના સુનો સંસાર તો જે રીતના જે કંસાર છે કંસાર એટલે આપણે કંસાર જ કહીએ છીએ ને આપણે મેરેજની અંદર ખાતાઈએ એ છે ઓકે આપણે મોઢા સુધી લાવીને ફોટો પડાવીએ છીએ પછી પાછું મૂકી દઈએ છીએ

તો એના ઉદાહરણથી અહીંયા વડ અને ટેટાનું પણ ઉદાહરણ આપ્યું છે કે જેવો વડ હોય એવા ટેટા થવાના એ રીતના જેવા બાપ હશે એવા જ બેટા થવાના એટલે કે જે બાપના સંસ્કારો હશે એ બેટામાં તમને જોવા મળશે જો બાપ ક્રિમિનલ હોય તો એનો છોકરો પણ ક્રિમિનલ થવાનો જો બાપ સારો હોય તો એનો છોકરો પણ સારો થવાનો તો અહીંયા એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે જેવા વડ એવા ટેટા બાપ એવા બેટા એના પછી ઘડો એવી ટેકરી ઓકે માં એવી દીકરી તો અહીંયા ટેકરીનો મતલબ શું થાય કે જે ઘડો છે ઘડો એવી ટેકરી માં એવી દીકરી તો અહીંયા ઉપરના જેવું જ છે પરંતુ છોકરાનું ઉદાહરણ તો એ નીચે છોકરીનું ઉદાહરણ છે કે જેવી માતા હશે એવી દીકરી હશે તો અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે કે ઘડો એવી ટેકરી તો એનો જે ઘડો છે હવે ઘડો કાચો હશે તો એની જે ટેકરી છે એ પણ કાચી હોવાની ઓબ્વિયસલી એમાંથી જે ટેકરી નીકળવાની છે એટલે કે સમજી લો ઘડો ફૂટી જાય તો એમાંથી જે ઠીકરી આપણે કહીએ છીએ તો એને અહીંયા ટેકરી કીધું છે

કે જે રીતના અહીંયા ઉદાહરણ તમે કે બળતો બળતો ધો એટલે કે જે સૂરજ છે એ પોતે બળે છે પરંતુ પૃથ્વી ઉપર રહેલા જે ફૂલો છે એને કરે છે કઈ રીતના હવે વૃક્ષ હોય તો એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એટલે કે એની વૃદ્ધિ કરવા માટે જે ફોટોસિન્સેસ કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જરૂરી છે એનાથી જ જે વૃક્ષો છે એ પોતાનો ખોરાક બનાવે છે તો એ રીતના જે ફૂલો છે એ ફૂલો ઉગે છે દુનિયાને સુવાસિત કરે છે તો એના પાછળ ક્યાંક ને ક્યાંક સૂરજની ગરમી રહેલી છે એ સૂરજની ગરમીના કારણે જ એ ફૂલો ઉગે છે અને સુવાસિત કરે છે તો સૂરજ પોતે બળે છે અને દુનિયાને સુવાસિત કરે છે એ જ રીતના સંતો છે એ મળતા મળતા પણ બીજાને સુખી કરીને જાય છે તો આ વાક્ય અહીંયા સમજાવવા માંગ્યું છે કે સંતો એવા સંતો હોય છે જે પોતે બળી જશે તો અહીંયા તમે જોશો કે જે પણ ઉદાહરણ હશે એની અંદર ક્યાંક ને ક્યાંક મેસેજ છુપાયેલો છે કંઈક ના કંઈક આપણને કહેવા માંગે છે પરંતુ આડકતરી રીતે કંઈક ના કંઈક વાક્યો દ્વારા કંઈક ના કંઈક વસ્તુ કહેવા માગે છે તો આને શું કહેવામાં આવે દ્રષ્ટાંત કહેવામાં આવે જ્યારે પણ તમે શબ્દ સાંભળો છો ત્યારે મગજની અંદર તમારે ઉદાહરણ યાદ રાખી લેવાનું કે આપણને જે વાક્ય આપેલું છે એ ઉદાહરણ છે અને એ ઉદાહરણ દ્વારા સમજાવવા દસમા નંબર નો અલંકાર એ છે અન્યો કીત હવે અન્યો કિતની અંદર પણ હું પેલા એક ક્વેશ્ચન અહીંયાથી હું સોલ્વ કરાવી દઉં કે આની અંદર પણ તમને એક જોવા મળશે વડ એવા ટેટા બાપ એવા બેટા તો જુઓ અન્યો કીતની અંદર પણ તમને આ ઉદાહરણ છે અને દ્રષ્ટાંતની અંદર પણ આ ઉદાહરણ છે એ બધી કહેવતો આવી જાય હવે જો બધી કહેવતો કંઈક ના કંઈક સમજાવવા તો માગે છે તો અહીંયા તમે એવું વિચારી શકો છો કે પહેલા જ મેં કીધું છે કે ગુજરાતી ભાષા છે ગુજરાતી વ્યાકરણ છે એની અંદર તો રહેવાના અને જે ઉદાહરણ છે એ બે અલંકારની અંદર કોમન હશે તો શું હશે બંનેમાંથી એક હશે તો એવું હશે કે એની અંદર દ્રષ્ટાંત હશે બી ની અંદર અન્યોકિત હશે સી ની અંદર એ અને બી બંને હશે અને ડીની અંદર એક પણ નહીં આવા ઓપ્શન હશે તો આપણો ઓપ્શન આવશે સી એ અને બી બંને તો એવા ઘણા બધા ઉદાહરણ હશે જે બે અલંકારની અંદર કોમન જોવા મળશે એ સેટ થાય છે કે નહીં જો સેટ થતો હોય તો એ આપણે ટીક કરીને આવવાનું એટલા માટે હું વારે ઘરે કહેતો રહું છું કે આપણે ઓપ્શન ઉપરથી જવાનો છે ઓકે અન્ય કીધ એટલે શું કે મૂળ વાતને છુપાવીને અન્ય વાત દ્વારા મૂળ વાતને રજૂઆત કરવી

અને જો કહેવત હોય તો આંખો બંધ કરીને તમારે અન્યો કીક કરીને આવવાનું છે બાકી જો એવું લખ્યું હોય એ અને બી બંને એક ત્યારે તમારે થોડું ચેક કરવું પડશે કે આ ઉદાહરણ બંનેની અંદર તો નથી આવતું ને ઓકે એ પછી તમારી રીતને તમારે ચેક કરવાનું રહેશે તો આની અંદર અન્યો કીત તો સૌથી સિમ્પલ છે કે જેટલી પણ કહેવતો છે એ બધી ક્યાં આવી જશે અન્યો કિતની અંદર આવી જશે જેમ કે મોરના ઈંડા ચિતરવા ના પડે આ કહેવત છે કુવામાં હોય તો અવાડામાં આવે તો મૂળના ઈંડા ચિતરવા ના પડે એનો મતલબ શું કે જેવા બાપ હોય એવા જ બેટા હોય એટલે કે બાપના ગુણ એ બેટામાં આવે માતાના ગુણ એ દીકરીની અંદર આવે એ રીતના અહીંયા વાત કરવામાં આવે છે કુવામાં હોય તો અવાડામાં આવે આ વસ્તુ પણ એ જ વસ્તુ કહેવા માંગે છે કે કુવામાં હોય એટલે કે જો પિતાની અંદર બુદ્ધિ કે સંસ્કાર હોય તો છોકરામાં આવે ને તો અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે વડ એવા ટેટા બાપ એવા બેટા આ વસ્તુ પણ એ જ વસ્તુ કહેવા માંગે છે ત્રણ અલગ અલગ ઉદાહરણ છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તો આપણે એક કહેવત છે કે જે આખું ગામ જ ઉજ્જડ હોય એ કદાચ દસ પાસ સમજી લો કે આખું ગામ છે જે ભણેલું ગણેલું નથી એની અંદર કોઈ એક વ્યક્તિ હોય જે માત્ર દસ પાસ હોય તો એ પણ પ્રધાન કહેવાય કેમ કારણ કે આખું ગામ બીજું ઉજ્જડ છે એનાથી નીચે છે એના જેટલું કોઈ ભણેલું નથી હવે દસ પાસ વ્યક્તિ હોય અને બીજા સો વ્યક્તિ બેઠા હોય એમાંથી કોઈ કે પાંચ પાસ હોય કોઈકને એક પાસ હોય કોઈ ભણ્યું જ ના હોય તો જે દસ પાસ વાળો હોય એ પણ પ્રધાન કહેવાય તો એ જ છે કે ઉજ્જળ ગામમાં એ રંડો પ્રધાન અધૂરો ગણો છલકાય બુદ્ધિ જ ના હોય બુદ્ધિ હોય સમજણ શક્તિ ના હોય એ વધારે પડતો ઉછળતો હોય કાણ એટલે કે લોકો જ જેના જેના જેનાથી આપણને લાગણી ના હોય એવા વ્યક્તિ જે આપણા સાથે સંબંધથી બંધાયેલા ના હોય માયાથી પ્રેમથી બંધાયેલા ના હોય એ જ આપણું કંઈક અહિત કરી શકે અહિત કરવાનો ભાવ રાખી શકે તો પારકીમાં જ કાનવિંધે કોઈ વ્યક્તિ હોય ઓકે જે પોતાના એન્ડ સમયે પણ પોતાનું અહિત થતું હોય ત્યારે પણ પોતાનો અહંકાર છોડે નહીં અહીંયા તમે રાવણનું ઉદાહરણ લઈ શકો છો કે ભાઈ રાવણ છે એનો ભાઈ મરી ગયો એનો પુત્ર મરી ગયો

કુંભાર કરતા ડાયા ઓકે એટલે સમજી લો કે કોઈ બોસ હોય અને એના નીચે કોઈ એમ્પ્લોય હોય હવે એમ્પ્લોયની બુદ્ધિ સારી હોય અને જે સેટ હોય એ ગધેડા જેવું હોય એટલે કે એનામાં સેટ પણ બુદ્ધિ ન હોય તો એ સમયે તમે આ કહેવત યુઝ કરી શકો છો કે કુંભાર કરતા ગધેડા ડાયા તો જે ગધેડાઓને હેન્ડલ કરતો કુંભાર છે ઓકે એનામાં કદાચ બુદ્ધિ ન હોય તો તમે આ ઉદાહરણ તમે ત્યાં એપ્લાય કરી શકો છો ચા કરતા કેટલી ગરમ

એને દિવસની ગમ ના પડે ગુવડ છે તમને ખબર છે કે રાત્રે જાગે અને રાત્રે જ પડતું હોય ઓકે એ સો વર્ષ જીવે એની ઉંમર સો વર્ષની હોય પરંતુ દિવસમાં એને ગમ ના પડે કે ભાઈ આ દિવસ છે આ રાત છે એના માટે બધું સરખું હોય ઓકે એને રાતે વધારે આમ ફરતું હોય તો આ કહેવત તમે ત્યાં એપ્લાય કરી શકો છો કે ગુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ના પડે એનો મતલબ શું કે કોઈ વ્યક્તિ છે એ સમજી લો એકસો પાંચ વર્ષ જીવ્યા સો વર્ષ જીવ્યા પરંતુ હજુ પણ એનામાં બુદ્ધિ ના આવી તો એ વખતે તમે આ જે કહેવત છે એ તમે કહી શકો છો કે ભાઈ ગોવર્ડ સો વર્ષ જીવે તો પણ દિવસની ગમ ના પડે એ રીતના વ્યક્તિ ભલે વર્ષ પરંતુ એનામાં બુદ્ધિ છે નહીં ઓકે તો આ રીતના તમે અન્ય ઉદાહરણ લઈ શકો છો તો અન્ય કીત એટલે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે જેટલી પણ કહેવતો છે એ બધી ક્યાં આવશે અન્ય કિતની અંદર આવશે હજુ એના નવા પાંચ પ્રકાર છે કોઈક પુસ્તકની અંદર આ પાંચ પ્રકાર નથી આપ્યા કોઈક પુસ્તકની અંદર આપેલા છે તો આપણે કવર કરી લેવા સારા કારણ કે હવે જો આપણે માસ્ટર કોર્સ ચલાવીએ છીએ ગુજરાતી વ્યાકરણનો તો એની અંદર નાનામાં નાની વસ્તુ પણ હું કવર કરાવીશ જેથી એક્ઝામની અંદર ખૂણે ખાંચડેથી પણ કંઈક ક્વેશ્ચન પૂછાય તો એ આપણને આવડે તો હવે આજના લેક્ચરની અંદર અલંકાર આપણે પૂરું કરીશું અને જે બાકીના પાંચ પ્રકાર છે અર્થ અલંકારના એ આજના લેક્ચરની અંદર જોવાના છે તો શરૂઆત કરીએ છીએ અગિયારમા નંબરનો જે અર્થ અલંકારનો પ્રકાર છે એ છે અપહનુતિ હવે અપહનુતિ એટલે શું તો જ્યારે ઉપમેનો એક વાર નિષેધ કરીને પછી એના ઉપર ઉપમાનનો આરોપણ કરવામાં આવે તો એને અપહનુતિ કહેવામાં આવે છે અપહનુતિનો મતલબ થાય છુપાવવું હવે ઉપમે અને ઉપમાન શું છે મેં આગળ કરાવ્યું છે તો પણ હું ખાલી રિપીટ કરી દઉં છું કે જ્યારે કોઈ વસ્તુની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે છે ત્યારે જે વસ્તુની આપણે સરખામણી કરીએ છીએ તો એને શું કહેવામાં આવે ઉપમેય કહેવામાં આવે અને જેની સાથે સરખામણી કરીએ આવે ઉપમાન કહેવામાં આવે એક્ઝામ્પલ તરીકે દમયંતીના મુખની સરખામણી તમે ચંદ્ર સાથે કરો છો તો દમયંતીનું મુખ છે એ ઉપમેય બનશે અને જેની સાથે સરખામણી કરો છો એટલે કે જે ચંદ્ર છે એ ચંદ્રને આપણે ઉપમાન કહીશું તો અહીંયા શું કહે છે કે ઉપમેય છે એનો એક વાર નિષેધ નિષેધનો મતલબ શું થાય નકારી કાઢવું તો ઉપમેય એનો એકવાર નિષેધ કરીને એના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તો એને અપહનુતિ કહેવામાં આવે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે જેમ કે પહેલું ઉદાહરણ જુઓ શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે હવે જો આ વાક્યને સૌથી પહેલા ઉપમે અને ઉપમાન તરીકે હું બોલીને બતાવું જેથી તમને આઈડિયા આવે તો શિક્ષકને મનમાં વર્ગ એ સ્વર્ગ જેવો છે તો શિક્ષક માટે તો જે વર્ગ હોય જે વર્ગખંડ હોય હોય જ્યાં બાળકોને એ એ શિક્ષક ભણાવતો તો વર્ગ ખાલી વર્ગખંડ જેવો ના હોય કેવો હોય તો સ્વર્ગ જેવો હોય તો અહીંયા એ જ કહેવા છે તો અહીંયા જે વર્ગ છે આ વર્ગની સરખામણી સ્વર્ગ સાથે કરી છે તો અહીંયા સ્વર્ગ શું છે તો અહીંયા છે એ ઉપમાન અને કોની સરખામણી કરી છે વર્ગની કરી છે તો આ છે ઉપમે હવે ડેફિનેશન જુઓ અપનુતિની

તો આને નોર્મલી તમે બોલો ઉપમે અને આપણે ઉપમા અલંકાર જોઈ ગયા હતા તો ઉપમા અલંકાર જો આને લખવું હોય ઉપમા અલંકાર તરીકે લખવું હોય તો આ રીતના લખી શકો કે શિક્ષક માટે માટે પોતાનો જે વર્ગ છે એ સ્વર્ગ સમાન છે તો આ સિમ્પલ મેં ઉપમા અલંકાર આપ્યું જેની અંદર વર્ગને સ્વર્ગ સાથે સરખાવવામાં આવ્યું છે ઓકે પરંતુ અહીંયા શું છે અહીંયા તમે જુઓ કે જે ઉપમે છે એને પેલા નકારી કાઢવામાં આવશે શિક્ષક ને મન વર્ગ એ વર્ગ નહીં પરંતુ શું છે સ્વર્ગ છે કહેવા તો એ જ માગે છે ઉપમેય અલંકારના જેવું જ કહેવા માગે છે કે ભાઈ શિક્ષક માટે જે વર્ગ છે એ સ્વર્ગ સમાન છે પરંતુ કહેવાનો ભાવાર્થ આ રીતના બતાવવામાં આવ્યો છે સૌથી પહેલા ઉપમેયને નિષેધ કરવામાં આવશે એટલે કે એને નકારી કાઢવામાં આવશે અને એના પછી એ ઉપમેય ઉપર ઉપમાન નું આરોપણ કરવામાં આવશે તો યાદ રાખજો જ્યારે પણ અપહનુતિના ઉદાહરણ આવશે તો એની અંદર ના નથી એવા શબ્દો તમને પહેલા વાક્યમાં જોવા મળશે અને બીજા વાક્ય છે એની અંદર કંઈક ઉપમાન હશે જે નકારી કાઢ્યું છે જે શબ્દને તમે નકારી કાઢ્યો છે એના ઉપર આરોપણ થતું હશે તો આને આ રીતના તમે અપહનુતિના ઉદાહરણ છે એને તમે ઓળખી શકો છો ચલો હજુ બીજા ઉદાહરણ છે એ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે બીજું ઉદાહરણ જુઓ મીરાને મન ઝેર એ ઝેર નહીં અમૃત બની ગયું તો જે મીરા છે એ મીરાના માટે જે ઝેર છે એ ઝેર નથી રહ્યું હવે તો એ અમૃત બની ગયું છે તો મીરાને મન ઝેર એ ઝેર નહીં પરંતુ અમૃત બની ગયું છે તો અહીંયા ઝેર શું છે તો ઝેર છે ઉપમે જેને નકારી કાઢવામાં છે અને એના પછી અમૃત છે એ ઉપમાન છે એના ઉપર એનું આરોપણ કરવામાં આવ્યું છે ત્રીજા નંબરનું જુઓ પિતાજી મારે તમારી સંપત્તિ નહીં પ્રેમ જોઈએ છે તો આપણે આને નોર્મલી પણ તમે આ રીતના બોલી શકતા હતા કે પિતાજી તમારી સંપત્તિ મારા પ્રેમ બરાબર છે ઓકે મારી જે સંપત્તિ છે એ તમારો પ્રેમ એ જ મારી સંપત્તિ છે આ રીતના તમે બોલી શકતા હતા પરંતુ કઈ રીતના બતાવવામાં આવ્યું કે પિતાજી મારે તમારી સંપત્તિ નહીં પ્રેમ જોઈએ છે એટલે કે મારા માટે પિતા તમારી જે પ્રેમ છે તમારો પ્રેમ છે એ જ મારી સંપત્તિ છે મારે તમારી સંપત્તિ નથી જોતી તમારો જે પ્રેમ છે એ મારા માટે સંપત્તિ છે

તારો સાથ માગો ને થોડો વક્ત માગો તો સૌથી પહેલા કોઈ છોકરી હોય તો એને પહેલા તો એની જે વસ્તુ છે એને નકારી કાઢવામાં આવે છે ન તાજ માગો ન તક્ત માગો મારે તાજ અને તક્ત નથી જોતો મારે શું જોઈએ છે મારે તારો સાથ જોઈએ છે થોડો વક્ત જોઈએ છે તારા સાથે મારે ટાઈમ વિતાવવો છે ઓકે તો આ વાક્યની અંદર તમે જોઓ કે એનો સાથ અને એના સાથેનો વક્ત એ ઉપમાન છે અને એ ઉપમાનનું આરોપણ ક્યાં કરેલું છે તો તાજ અને તખ્ત ઉપર કરેલું છે તો એ તમે જોઈ શકો છો કે તાજ અને તખ્ત છે એને પહેલા નકારી કાઢવામાં આવે છે અને એના પછી ઉપમાનનું આરોપણ કરવામાં આવ્યું છે એના સાથ અને એના વક્ત સાથે તો આઈ હોપ જો તમને આઈડિયા આવી ગયો હશે અત્યારે તો કે અફનુથી એની અંદર કેવા વાક્યો હશે કે પહેલા એવા વાક્યો હશે જેમાં પહેલું વાક્યને નકારી કાઢવાનો ત્યાં નથી ન એવા શબ્દો જોવા મળશે અને પછી બીજો એવો શબ્દ જોવા મળશે જેનું કંઈક આરોપણ થતું હોય આગળના શબ્દ સાથે આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ પેલા પિતામાં નથી પ્રતિમા છે પેલા પિતામાં નથી એટલે કે પેલા એને નકારી કાઢવામાં આવી છે અને પછી કહેવામાં આવે છે પ્રતિમા છે

એને નિર્મલ નયનો સાથે શું કરવામાં આવ્યું છે એનું આરોપણ કરવામાં આવ્યું છે તો અફનુતિની અંદર શું હશે સિમ્પલ હશે બે વાક્ય હશે એમાંથી જે પહેલું વાક્ય છે એની અંદર નય ના આવા બધા શબ્દો તમને જોવા મળશે એમાં જે કંઈક શબ્દ છે એને નકારી કાઢવામાં આવે છે અને જે બીજું વાક્ય હશે એની અંદર કંઈક એવો શબ્દ હશે જે પહેલા વાક્યમાં જે શબ્દ જેને નકારી કાઢ્યો છે એના ઉપર એનું આરોપણ થતું હશે તો આને શું કહેવામાં આવે છે અપહનુથી કહેવામાં આવે છે સિમ્પલ છે આ તરત જ ઓળખાઈ જશે વાક્ય હશે એમાં નથી ના આવા શબ્દો તમને જોવા મળશે તો જયારે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર અને ઓપ્શનની અંદર જો અપહનુતિ હોય છે અલંકાર તો સૌથી પહેલા વાક્યમાં જોવાનું ક્યાંય ના નથી એવા શબ્દો તો નથી ને જો એવા શબ્દ હોય તો થોડું વિચારવાનું કારણ કે આ અલંકાર હોઈ શકે છે તો આના તમે ઉદાહરણ જુઓ આમાં નથી ના આવા શબ્દો તમને જોવા મળશે સ્ટાર્ટિંગ ની અંદર ક્લિયર ચલો એના પછી જે 12મા નંબરનો અલંકાર આવે છે એ છે અર્થાંતર ન્યાસ અલંકાર હવે અર્થાંતર ન્યાસ અલંકાર એનો મતલબ શું હવે આને ઓળખવાની પણ સિમ્પલ રીત છે પેલા સમજીએ કે આ અર્થાંતર ન્યાસ અલંકાર શું કહેવા માંગે છે તો અર્થાંતર ન્યાસ અલંકાર એટલે બીજો અર્થ મૂકવો એટલે કે એક વિધાનના સમર્થનમાં એ જ અર્થનું જ્યારે બીજું વિધાન મૂકવામાં આવે છે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે તો અર્થાંતર ન્યાસ અલંકારના જેટલા પણ ઉદાહરણ હશે એની અંદર તમને બે પંક્તિ જોવા મળશે મળશે અને મળશે ક્યારે પણ તમને એક પંક્તિનું ઉદાહરણ જોવા મળશે નહીં તો પહેલા તો તમે અર્થ મૂકો અને એક વિધાનના સમર્થનમાં એક બીજું વિધાન તમને આપેલું હશે એટલે બે વિધાન તો તમને હશે હશે અને હશે તો જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા તો વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન બતાવવામાં આવે છે જળ ગંગા જળ થઈ જાય હવે આનો મતલબ શું થાય કે તમારા તમે જેનો પણ સંગ કરો છો તમારા જેવા પણ મિત્રો હશે તો જેવા મિત્રો હોય એવા તમે બની જાઓ જો સારા મિત્રો હશે તો તમે સારા બની જશો ખરાબ મિત્રો હશે તો ખરાબ બની જશો હવે મારા મિત્રો છે હું કઈ ખાતો નથી હવે માની લો કે હું દિવસ રાત એ એ મિત્રો મિત્રો સાથે જ અને છે સમજી લો કરતા હોય મસાલા ખાતા ખાતા હોય હોય પડેકી તો મને પણ અંદરથી ઈચ્છા થાય મારા દસ ફ્રેન્ડ હોય અને હું અગિયારમાં નંબરનો હોઉં અને અમે અગિયાર અગિયાર ફ્રેન્ડ સમજી લો એક જ સર્કલમાં આઈએ સમજી લો લોજીની અંદર એક રૂમની અંદર રહેતા આવીએ તૈયારી કરતા આવીએ ચોવીસ કલાક માની લો કે અમે બધા સાથે ફરીએ છીએ હવે એ બધા કંઈક ના કંઈક એમનું વ્યસન છે તો ક્યાંક ને ક્યાંક મને પણ ઈચ્છા થશે તો અહીંયા એ જ કહેવા માંગે છે કે જેવી સંગતિમાં ભળે તે પણ એવા થાય તો જેવી સંગતિ હશે સારા માણસની સંગતિ હશે તો તમે સારા બનશો ખરાબ માણસની સંગતિ હશે તો તમે ખરાબ બનશો ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય હવે ગંગા નદીની અંદર તમે કોઈ અપવિત્ર જળ નાખો છો તો એ પણ ગંગાજળ બની જાય છે તો અહીંયા એ જ કહેવા માંગે છે કે કોઈ સમજી લો ખરાબ માણસ છે હવે એ ખરાબ માણસ જયારે સત્સંગની અંદર જોડાય છે સારા માણસોના કોન્ટેક્ટની અંદર આવે છે તો એ માણસ છે એનો સ્વભાવ પણ ધીમે ધીમે સારો બનતો જશે તો એ જ કહેવા માંગે છે કે ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય તો આ એક સિમ્પલ સામાન્ય વાક્ય છે કે જેવી સંગતિમાં ભળે તે પણ એવા થાય એને સમજાવવા માટે અહીંયા એક વિશિષ્ટ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે ગંગાનું અને ગંગા જળનું તો ગંગા નદીની અંદર કોઈ અપવિત્ર કોઈ એક લોટો ઠાળવી દઉં અપવિત્ર જળનો તો એ પણ ગંગાજળ બની જાય છે એક્ઝામ્પલ આપ્યું છે એક વિશેષ વિધાન હશે આ ઉપરનું વિધાન છે એ સામાન્ય છે નીચેનું વિધાન તમે જો બહુ વિશેષ છે તો આને સમજાવવા માટે એક વિશેષ ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે બીજા નંબર જુઓ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુના વરે હવે અહીંયા શું કહેવા માંગે છે અહીંયા એ કહેવા માંગે છે કે અધિકાર વિના જો તમને વસ્તુ મળી જાય છે મતલબ કે સમજી લો તમારે એ વસ્તુની જરૂર નથી અને એ તમને વસ્તુ મળી જાય છે તો તમે એનો અર્થ અથવા એનું માન અથવા એની જે કહેવાય કે વેલ્યુ છે એ તમે ન સમજી શકો જેવી રીતના મત્સ્યભોગી બગલો બગલો શું ખાય માછલીઓ ખાય મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુએ ના ભરે જોશે પરંતુ કે એને માછલી જ ખાવી છે તો એ જે મફતના ફળ જે એની આજુબાજુ દેખાય છે એ પણ ખાશે નહીં તો અહીંયા શું કહેવા માંગે છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવસરે એટલે કે શું કે કોઈ વસ્તુ જે તમારી પાસે તમને એમને મહેનત વગર જ તમને મળી જાય છે જેમ કે અહીંયા એને ફળો મળતા હતા બગલાને ફળો મળતા હતા મહેનત વગર જ મળતા હતા એમાં કોઈ મહેનત કરવાની નથી એની સામે જ હતા મફતના ફળો હતા પરંતુ મત્સ્યભોગી બંગલો હોય એનો મતલબ શું કે એને જો માછલી જ ખાવી હશે તો ભલેને તમે મફત આપેલું કોઈક વસ્તુ હશે તો એની એ વેલ્યુ કરશે નહીં મફતના ફળોની વેલ્યુ નહીં કરે તો એ જ રીતના તમને કોઈ વસ્તુ મળી જાય છે અધિકાર વગર તો એની તમે વેલ્યુ કરશો નહીં જો એ તમને મફત મળી હશે જો પરિશ્રમથી મળી હશે તો એની તમે વેલ્યુ કરશે જે રીતના બગલાને પરિશ્રમ કરીને માછલી મળે છે ક્લિયર તો અહીંયા આ વસ્તુ તમને સમજાવવા માગે છે ત્રીજા નંબરનું જુઓ પ્રભુથી સૌ કઈ થાય અમથી થાય ના કઈ રાયનો પર્વત કરે પર્વત બાગની માહી આનો મતલબ શું

સામાન્ય વાક્ય લખ્યું છે રાયનો પર્વત કરે એટલે કે જો ભગવાન ઈચ્છે તો રાયનો પર્વત પણ બનાવી શકે છે અને પર્વતનો બગીચો પણ બનાવી શકે છે તો આ એક સામાન્ય વાક્ય મૂકવામાં છે વિશેષ વાક્યને સમજાવવા માટે ચોથા એક્ઝામ્પલ જુઓ અસલી વસ્તુને કેવળ હોય છે વડગાળ કષ્ટોનું કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા હવે આ શું કહેવા માંગે છે કે જે ઓરિજિનલ વસ્તુ હોય છે

કોઈ કષ્ટ તમારે લીધા વગર જ તમારી કોઈ વસ્તુ જોઈએ છે તો એ બની શકે છે કે એ વસ્તુ જે ફળ તમને મળે એ ઓરિજિનલ ન મળે ઓકે ડુપ્લિકેટ ના કહી શકાય પણ ઓછું મળે અથવા તો ઓરિજિનલ તમને ન પણ મળે તો જો ઓરિજિનલ વસ્તુ હોય તો ઓરિજિનલ વસ્તુની અંદર પણ એનો ભાવ તમને જોવા મળશે જે રીતના ગુલાબ ઓરિજિનલ હોય તો એની અંદર તમને કાંટા પણ જોવા મળશે જો કાંટા હોય તો જ એ ઓરિજિનલ છે અલંકાર આપણને શું કહેવા માંગે છે આપણે કઈ રીતના એને ઓળખી શકીએ તો પહેલું તો એ રીતના તમે ઓળખી શકો તો પહેલા તો બે વાક્યો હશે એક વાક્યનું તમને જોવા નહીં મળે કારણ કે એક વાક્યને સમજાવવા માટે તમને બીજું વાક્ય આપેલું હશે કાં તો પહેલું વાક્ય વિશેષ હોય બીજું સામાન્ય હોય કાં તો પહેલું સામાન્ય હોય અને એ સામાન્ય વાતને સમજાવવા માટે બીજું વાક્ય તમને વિશેષ કંઈક આપેલું હશે તો પહેલા તો આ રીતના તમે ઓળખી શકો છો બીજી વસ્તુ કે બંને છે એ બંનેના અર્થ તમને સેમ નીકળતા હશે બે વાક્યોના બંને છે એ એકબીજા સાથે જોડાયેલા હશે બંનેનો મિનિંગ તમારે એક જ તમને જોવા મળશે જેમ કે તમે એ જુઓ કે જેવી સંગતિમાં ભણે તે પણ એવા થાય ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થાય તો બંને વાક્યનો અર્થ તમે કાઢવા જાઓ તો એક જ નીકળશે કે ભાઈ તમે જેની સાથે રહેશો તમે તમે એવા થઈ જશો જેમ કે ગંગાની અંદર અંદર અપવિત્ર પાણીનો એક લોટો નાખી દાવ છો તો એ પણ ગંગાજળ બની જાય છે એ જ રીતના જો તમારી તમે તમારા શરીરની અંદર ઘણા બધા કુટેવો હોય પરંતુ જો તમે સારા વ્યક્તિઓના સંપર્કમાં આવો છો સારા વ્યક્તિઓ સાથે રહો છો તો તમે પણ સારા બની શકો છો

તો એવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહેવામાં આવે છે સામાન્ય દ્રષ્ટિએ જોતા તે અર્થહીન લાગે છે તમને અર્થ વગરના એ શબ્દો લાગશે પરંતુ વધુ તમે જો ઊંડો વિચાર કરો તો એનો અર્થ દેખાય તો વિરોધાભાસ અલંકાર એટલે શું તો સૌથી પહેલા તમને સામાન્ય વાક્યો આપેલા હશે અને એવા વાક્યો હશે જેનો અર્થ કઈ નહીં નીકળતો હોય તમને પહેલી નજરે તમે જો ને તો એ અર્થ વિના ના હોય અર્થ વગર એ વાક્ય તમને જોવા મળશે પરંતુ જો તમે એ વાક્યોને સમજવાનો ટ્રાય કરો છો

તો જો હે સિંધુ તું ખરો છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક વિરોધાભાસનો આપણને ભાવના જોવા મળે છે આપણે કહીએ છીએ ને એટલે તું ખરો છે તો આ આવું કર્યું તું ખરો છે તે આવું કર્યું તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો આપણે વિરોધ કરીએ છીએ તો હે સિંધુ તું ખરો છે તો અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળે છે પણ અમીર રસ્તી ભર્યો છે હવે આ વાક્યને તમે ખાલી નોર્મલી વાંચો કે હે સિંધુ તું ખરો છે પણ અમીર રસ્તી ભર્યો છે તો આનો અર્થ તમને લાગે છે કે કંઈક અર્થ હશે તો પહેલી નજરથી આપણને એવું લાગે છે કે ભાઈ આનો કોઈ અર્થ જ નથી કે કે આમ નોર્મલી વાક્ય છે ભાઈ હે સિંધુ તું ખરો છે પણ અમીર ભર્યો છે કોઈ અર્થ જેવું લાગતું નથી પરંતુ જો ડીપ કાઢવા વધારે પડતું થોડું વિચારો તો તમે આનો અર્થ પણ કાઢી શકો છો તો બહુ વિચારવું પડે કે ભાઈ હે સિંધુ તું ખરો છે પણ અમીર રસ્તી ભર્યો છે મતલબ કે કોઈ એવો વ્યક્તિ હોય જે ખરાબ હોય પરંતુ કદાચ એની આદતો સારી હોય એનો સ્વભાવ પણ સારો હોય શકે આદતો એની ખરાબ છે પરંતુ સ્વભાવ સારો હોય તો એ સમયે જેના શરીરની અંદર ઘણી બધી કુટેવો હોય ઘણી બધી લત લાગેલી હોય દારૂ પીતો હોય સિગરેટ પીતો હોય બીડી પીતો હોય ઘણા બધા વ્યસન હોય પરંતુ જો એ મનનો સાચો હોય સ્વભાવનો સારો હોય બીજા પ્રત્યે ઓકે એની ભાવના સારી હોય

પરંતુ જ્યારે તમે આખું વાક્ય પૂરું કરો છો ત્યારે એ જે વિરોધાભાસ છે એ વાક્યની અંદર જ સમાઈ જાય છે એ વિરોધાભાસ રહેતો નથી તો એવા ઉદાહરણ તમને વિરોધાભાસની અંદર જોવા મળશે બીજું એક્ઝામ્પલ જુઓ ફૂલડા ડૂબી જાય છે પણ પથ્થર તરી જાય છે તો જ્યારે તમે પહેલું વાક્ય વાંચો કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે તો ક્યાંક ને ક્યાંક અહીંયા વિરોધાભાસનો ઉદાહરણ તમને જોવા મળશે કારણ કે ફૂલડા તરે જ પણ એક લખ્યું છે કે ફૂલડા ડૂબી જાય છે તો ક્યાંક ને ક્યાંક સામે વ્યક્તિનો આપણે વિરોધ કરીએ છીએ કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે અને પથ્થર તરી જાય છે હવે ધ્યાનથી જુઓ કે નોર્મલી તમે વાંચો કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે પથ્થર તરી જાય છે તો આનો કોઈ અર્થ નથી નીકળતો કારણ કે ફૂલડા તળે છે અને પથ્થર ડૂબી જાય છે એ આપણને ખબર છે પરંતુ આ નેગેટિવમાં લખેલું છે અને આ અર્થ મીન લખેલું છે કે ભાઈ ફૂલડા ડૂબી જાય છે પથ્થર તરી જાય છે તો આનું જો તમારે પ્રોપરલી ડીપ ડાઈવ કરો આ શબ્દની અંદર

આપણી સાળ સંભાર રાખી છે એ જ મારે છે એવો દિશે ક્રમ કુદરતી તો અહીંયા પહેલી નજરે તમે જોવો તો વિરોધાભાસ તમને જોવા જ મળે છે કે જે પોષે છે એ મારે છે પછી એ લખેલું છે કે એવો દિશે ક્રમ કુદરતી આ ક્રમ તો કુદરતી છે તો અહીંયા તમે ડીપ મીનિંગ કાઢવા જાઓ તો શું થાય છે એ સમજો કે જે પોસતું એ મારતું એવો દિશે ક્રમ કુદરતી તો આ કુદરતની અંદર જ છે ભાઈ કે જે પોસે છે એ જ મારે છે એટલે કે ભગવાન છે એ ભગવાન જ આપણને સુખ અને દુઃખ આપે છે તો જો માની લો કે ભગવાન છે તો એ સુખ અને સુખ આપે તો સુખની વેલ્યુ ન સમજાય એટલા માટે ભગવાન આપણને કોઈ કોઈક વાક દુઃખ પણ આપે છે તો એ દુઃખ આપવા પણ જરૂરી છે તો આ કુદરતનો નિયમ છે કે જે પોસે છે એ જ મારે છે કોઈક વખત આપણો એક્સિડન્ટ પણ થાય આપણને વાગે પણ ખરા પાલનહાર જ કરાવે છે ને મતલબ કે જે ભગવાન છે એના લીધે જ થયું છે મતલબ કે ભગવાન જ આ બધું કરાવે છે ભલે મને હર્ટ થાય છે મને પીડા થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભગવાનનો સંદેશો મને મળે છે ભગવાન કંઈક ના કંઈક મારા માટે સારું કરતા હશે ભલેને ભલે હાની પહોંચાડી પણ એના પાછળ કંઈક સારું છુપાયેલું હશે તો આવો જો ડીપ મિનિંગ કાઢવા જાવ તો એવો નીકળી શકે છે ચોથા નંબરે જુઓ મૃત્યુ મરી ગયું રે લોલ ઓકે તો અહીંયા તમે જોવો મૃત્યુ મરી ગયું રે લોલ તો આને સિમ્પલ તમે વાંચો તો આનો કોઈ અર્થ નથી ભાઈ મૃત્યુ મરી ગયું રે લોલ મૃત્યુને તમે મારી નાખો છો પરંતુ જો તમે થોડું ડીપમાં વિચારો કે મૃત્યુ પણ મરી ગયું ઓકે એટલે કે એ હદ સુધીનું તમે તમે કોઈ કૃત્ય છો કે કે એમાં તમારે એવું બોલવું પડે છે ભાઈ અહીંયા મૃત્યુ પણ મરી ગયું તો એવા સમય એવી જગ્યા એવી કોઈ સમજી લો કે હિટલરની વાત કરે કે હિટલરે ગેસ ચેમ્બરની અંદર ઘણા બધા લોકોને મારી નાખ્યા હતા તો એ સમયે તમે આવું યુઝ કરી શકો કે આ સમયે તો મૃત્યુ પણ મરી ગયું હતું હિટલરે એટલી દયાહીન કૃત્ય કર્યા હતા કે એ સમયે જે મૃત્યુ જો કદાચ એની અંદર આવી જાય તો મૃત્યુ પણ મરી જાય એ લેવલ સુધીનું કૃત્ય કર્યું હતું તો એવી જગ્યાએ તમે આ શબ્દ યુઝ કરી શકો છો બાકી તમે નોર્મલી વાંચો તો આનો કોઈ અર્થ નીકળતો નથી નંબરે જેઠ તપી રહ્યો છે જગતમાં અને શ્રાવણ આંખે હવે જેઠ અહીંયા મહિનાની વાત કરીએ કે જેઠ મહિનાની અંદર જોવા બહુ જ ગરમી પડે છે તો જેઠ તપી રહ્યો છે જગતમાં તો જગતની અંદર ગરમી છે ઉનાળો ચાલે છે અને શ્રવણ આંખે પરંતુ કોઈ માણસ છે એના આંખે શ્રવણ શ્રવણનો મતલબ થાય જયારે વરસાદ પડે શ્રાવણ મહિનાની અંદર વરસાદ પડે તો શ્રવણ આંખમાં એટલે આંખમાંથી આંસુ નીકળે છે તો નોર્મલી વાંચવા જાઓ કે જેઠ તપી રહ્યો છે જગતમાં અને શ્રવણ આંખે તો આનો કોઈ મિનિંગ તમે નહીં કાઢી શકો પરંતુ તમે ડીપલી વિચારો તો અહીંયા એક મિનિંગ નીકળે છે કે ગરમી બહુ છે પરંતુ તો પણ ઓકે એવું દુઃખ દુઃખ છે મને કે મારા આંખથી શ્રવણ શ્રવણ એટલે કે એ શ્રાવણ મહિનાની વાત થાય કે શ્રાવણ મહિનામાં વરસાદ પડે એ રીતના મારા આંખમાંથી આંસુ નીકળે છે તો જેઠ તપી રહ્યો છે જગતમાં દુનિયાની અંદર જેઠ મહિનો ચાલે છે ગરમી પડે છે પરંતુ મારા આંખમાં જાણે શ્રવણ મહિનો ચાલતો હોય અને વરસાદના જેમ આંખ આંસુ નીકળતા હોય એવું મને લાગી રહ્યું છે ક્લિયર તો જયારે પણ વિરોધાભાસની વાત થાય છે અને વિરોધાભાસના એક્ઝામ્પલ તમે જોવો છો તો સૌથી પહેલા જો ઓપ્શનની અંદર વિરોધાભાસ હોય તો પેલા વાક્ય વાંચવાનું ટ્રાય કરવાનું તમે વાક્ય વાંચશો તો સૌથી પહેલા એનો મિનિંગ તમને દેખાશે કે ભાઈ આ હિન છે બહુ ડીપ મિનિંગ હોય છે અને ક્યાંક ને ક્યાંક થોડો એવો વિરોધાભાસ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે પરંતુ જ્યારે તમે આખું વાક્ય પૂરું કરશો ત્યારે એ જે વિરોધાભાસ છે એ વાક્યની અંદર સમાઈ જાય છે તો આવા એક્ઝામ્પલ તમને વિરોધાભાસની અંદર જોવા મળશે તો આ થઈ ગયું તમારું વિરોધાભાસ અલંકાર નેક્સ્ટ ચૌદમાં નંબરે આવે છે સ્વભાવો કીત હવે સ્વભાવીત અલંકાર એટલે શું તો એટલે એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું કે એ વાક્યને એક્સપ્લેન કરવા માટે તમારે ઉદાહરણ આપવાની જરૂર ન હોય એ વાક્યને સિમ્પલી લખેલું હોય અને એ વાક્ય જ અર્થ બતાવે એને અર્થ સમજાવવા માટે તમારે કોઈ બીજું એક્ઝામ્પલ ના આપવું પડે કોઈ ઉદાહરણ ના આપવું પડે તો એને શું કહેવામાં આવે સ્વાભોકિત કહેવામાં આવે તો જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વગર આગળ જે આપણે બધા અલંકાર જોઈ ગયા છે જેની અંદર ક્યાંક ને ક્યાંક એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવતા હતા અથવા તો એ વસ્તુને બીજી વસ્તુ જ ગણી લેતા હતા અથવા તો એ વસ્તુને સમજાવવા માટે કંઈક કહેવતનું ઉદાહરણ લેવું પડતું હતું કંઈક ઉદાહરણ દ્વારા એ વાક્યને આપણે પ્રૂવ કરતા હતા તો એવું કંઈ કરવું ન પડે બીજા અલંકારનો ઉપયોગ ન કરવો પડે જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે તો એને સ્વાબોકિત કહેવામાં આવે તો સ્વાબોકિત એટલે વાક્ય હશે સ્વાબોકિત કહેવામાં આવે ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે તો ક્યાંક આછો એ એક તારો નથી એટલો ગગનમાં ગાઢ અંધાર છે તો આ વાક્ય જોવો તો નોર્મલ છે અને આની અંદર જ અર્થ છુપાયેલો છે ગગન છે એ ગાઢ છે અને એની અંદર એક પણ તમને તારો જોવા મળતો નથી અને આને સમજાવવા માટે કોઈ એક્ઝામ્પલ નથી આપ્યું છે કે ક્યાંક એક તારો નથી આકાશની અંદર દૂર દૂર સુધી આપણને તારો નથી જોવા મળતો એટલો ગગનમાં ગાઢ અંધાર છે એટલું અંધારું છે તો ગગનમાં એટલું અંધારું છે કે એક એ તારો જોવા મળતો નથી તો આ નોર્મલ વાક્ય છે બીજું વાક્ય જુઓ

તો આ પર્વત જેટલો ઊંચો છે એનો પડછાયો છે એ એટલે દૂર સુધી નદીમાં એટલે દૂર સુધી જોવા મળશે તો અહીંયા જ લખેલું છે ઊંચે બધા શિખરો શ્વેત થતા જણાય જેટલો પર્વત ઊંચો સારો છે એટલું જેટલો સારો દેખાય જેટલો ઉપર હશે એટલો સારો દેખાય શ્વેત થતા જણાય શ્વેત થતા એનો મતલબ શું એટલો સારો દેખાય છે નીચે નદી વહનમાં તરુઓ દૂર તણાય એટલે કે એનો જે પડછાયો છે એટલું જ તમને નદીની અંદર દૂર જોવા મળશે

જે પોતાનો પુત્ર જે પેરિસ ગયો છે એટલે કે વિદેશ ગયો છે અને વિદેશની અંદર લાંબા કદમ ભરે છે એટલે કે ત્યાં એની વૃદ્ધિ કરે છે સારું કમાય છે છે પરંતુ એની એ કઈ રીતના ભૂલી જાય કે ભારતની અંદર એટલે કે પોતાના વતનની અંદર એની મા છે એ રાહ જોવે છે તો આ વાક્ય કોઈ ઉદાહરણ નથી આપતું આ સિમ્પલ એ વાક્યનો અર્થ જ બતાવે છે જુઓ કે આદમને કહો પૂછે કે પેરિસમાં શું કરે છે ભાઈ તું વિદેશમાં જઈને શું કરે છે લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે બરાબર છે તું વિદેશમાં ગયો છે અને ત્યાં બિઝનેસ કરે છે જે પણ કામ કરતો હોય તારી વૃદ્ધિ થાય છે પરંતુ એ કેવી રીતે ભૂલે એ કઈ રીતના ભૂલી જાય કે એની જે માં છે એ ભારતની અંદર એની રાહ જોવે છે પેરિસમાં એ છે છતાં ભારતનો દમ ભરે છે એનો મતલબ શું કે ભલે પેરિસમાં છે પરંતુ એના કારણે ભારતની અંદર એની જે માં રહેલી છે એનો દમ ઘૂટાય છે

એ વાક્ય જ એનો અર્થ બતાવે છે એ વાક્ય દ્વારા કોઈ બીજો અર્થ નથી બતાવવામાં આવતો ના બીજા બીજા વાક્યનો વાક્યની જરૂર પડે છે એ વાક્યનો અર્થ બનાવવા માટે તો નોર્મલ સિમ્પલ વાક્ય લખેલું હોય અને એ જ વાક્ય એનો અર્થ બતાવતું હોય ઓરિજિનલ અને એ વાક્ય કોઈ બીજા વાક્યનો કે કોઈ બીજી વસ્તુનો અર્થ ન બતાવતો હોય એ વાક્ય પોતાનો જ અર્થ બતાવતો હોય તો એને શું કહેવામાં આવે સ્વાભોકિત કહેવામાં આવે છે ઓકે તો જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું

હવે યાદ રાખવાનું કે અતિશોકિત એમાં ટોટલી ગપ્પા જ હશે જેટલા પણ વાક્ય હશે એમાં ટોટલી ગપ્પા હશે હવે તમારા મગજની અંદર એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આવું તો આગળ આપણે એક અલંકાર જોઈ ગયા હતા વ્યતિરેક વ્યતિરેક ની અંદર શું હતું વધારે પડતું કહી દેવું તો જુઓ જ્યારે પણ વ્યતિરેક આવે ને તો એમાં ઉપમેય અને ઉપમાનની દ્રષ્ટિએ વધારે પડતું કહી દેવું હશે પરંતુ જ્યારે અતિશોકિત આવે એમાં અને ઉપમાનનો કોઈ એવો રિલેશન નહીં હોય વાક્યની અંદર જ વધુ પડતું કહી દેવામાં આવશે એક્ઝામ્પલ દ્વારા કે વ્યતિરેકની અંદર શું હતું બે વસ્તુ કમ્પલસરી હતી એક ઉપમેય અને ઉપમાન જેમાં ઉપમાન કરતા પણ ઉપમેયને વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવતું હતું એટલે કે દમયંતીનું મુખ છે એ ચંદ્ર કરતા પણ વધારે સુંદર છે તો આ વ્યતિરેક થશે તો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવે છે તો વ્યતિરેક ની અંદર કમ્પેરિઝન કરીને વધારે પડતું કહી દેવાનો ભાવ હશે જ્યારે અંદર અંદર હોય હોય જ વધારે પડતાનો ભાવ હશે અને અને એમાં કોઈ કોઈ ઉપમે ઉપમાન તમને જોવા નહીં મળે તો આ રીતના તમે વ્યતિરેક અને અતિશોકિતને અલગ તમે તારવી શકો છો તો અતિશોકિત એટલે શું વધુ પડતી અવાસ્તવિકતા બતાવી જે પોસિબલ જ નથી એવા વાક્યો તમને જોવા મળશે વધારે પડતી અવાસ્તવિકતા તમને જોવા મળશે જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે જો ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે અને ઉપમાન જ ઉપમેય હોય ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશોકિત અલંકાર બને છે જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે અહીંયા તમે જો ઉપમેય તો હશે જ નહીં એટલે કે પેલું હતું ને કે દમયંતીનું મુખ છે એ ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે તો અહીંયા દમયંતીના મુખની તો વાત કરી જ નહીં હોય અહીંયા માત્ર ને માત્ર ચંદ્રની જ વાત કરી હશે તો અહીંયા ઉપમે તો તમને જોવા જ નહીં મળે ઉદાહરણ દ્વારા સમજાવું છું ધ્યાન રાખજો ઉપમાનનો જ ઓકે ઉપમાન જ ઉપમે હોય ઉપમાનને જ ઉપમે ગણીને વાક્યો લખેલા હશે અને વધારે પડતું અવાસ્તવિકતા તમને જોવા મળે તો સમજી લેવાનું કે આ ઉદાહરણ છે એ અતિશોકિતનું છે ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા હવે શ્રાવણ અને ભાદરવો જે મહિનાની અંદર મુશળધાર વરસાદ પડે છે હવે એ વરસાદનું વરસાદના જેવી વાત અહીંયા કીધું છે મોનિકાની આંખની સાથે તો અહીંયા એવું કહેવા માંગે છે કે મોનિકા એટલું બધું રડે છે એના આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યા છે હવે શ્રાવણ અને ભાદરવો વહી રહ્યા છે તો આ ટોટલી અવાસ્તવિકતા છે ગપ્પુ છે કારણ કે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર તો મુશળધાર વરસાદ થાય હવે એટલો મુશળધાર વરસાદના જેમ તો રડી નહીં રહી હોય ને તો આ ટોટલી અવાસ્તવિકતા છે તો મોનિકાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા છે આ ટોટલી ઇમ્પોસિબલ ઓકે અવાસ્તવિકતા છે પરંતુ એ બતાવવામાં આવે છે પડતા પહેલા જ એના પ્રાણ નીકળી ગયા એટલે કે કોઈ વ્યક્તિ છે એ જયારે ઉપરથી નીચે પડે છે તો આપણે એવું ખાલી બોલી શકીએ છીએ કે ભાઈ પડતા વેત જ એના પ્રાણ નીકળી ગયા પરંતુ એવું હોતું નથી ક્યાંક પણ પડ્યા પછી અથવા તો કોઈક વાગે છે એના પછી પણ એની અંદર પ્રાણ તો હોય છે એ થોડું તડફડે છે અને તડફડ્યા પછી મરે છે પછી એ બાર માલની બિલ્ડિંગથી પડે પાંચ માળની બિલ્ડિંગથી પડે કે ત્રણ માળની તરત જ પ્રાણ ન નીકળે પરંતુ કોઈક ગંભીર ઘટનાને તમારે જયારે બતાવવાની હોય ત્યારે તમે આવું બોલો છો કે પડતા પહેલા જ એના પ્રાણ નીકળી ગયા કે જેવો એ પડ્યો તરત જ એના પ્રાણ નીકળી ગયા બાકી એવું ઓરિજિનલમાં હોતું નથી આ અવાસ્તવિકતા લખેલી છે ભારતીય વાસ્તવિકતાની અંદર એ વસ્તુ તડફળે છે ક્યાંક ને ક્યાંક એક ક્ષણ માટે કે બે ક્ષણ માટે એ તડફળે છે એના પછી એના પ્રાણ નીકળે છે પરંતુ જ્યારે કોઈ ગંભીર ઘટના છે એને બતાવી હોય ત્યારે આપણે આ રીતના બોલતા આવીએ છીએ જેનાથી થોડી વજન મતલબ કે સૂરજ અને ચંદ્રના તેલ ખૂટી ગયા એટલે કે જ્યારે સૂરજ અને ચંદ્ર છે એના ઉપર વાદળો આવી જાય છે જ્યારે એનો પ્રકાશ ધીમો થઈ જાય છે ઓછો થઈ જાય છે ત્યારે આપણે આવું કહેતા

પછી કે છે કે કુવો ભરીને હવે કૂવો ભરીને કોણ રોવે યાર તમે ગમેટલા માણસો હો દોઢસો હજાર બે હજાર લાખ માણસો હોય તો કુવો ભરીને તો તમે ન રોઈ શકો તો બીજું વાક્ય લખ્યું છે કૂવો ભરીને રોઈ પડે તો પણ એવું સરસ મજાનું અવાસ્તવિક વાક્ય છે છઠ્ઠા નંબરનું જો આકાશ ધરા ત્યાં કંપ્યા ડોલ્યા ચૌદે બ્રહ્માંડ તો આકાશ ધરા એટલે કે સમજી લો કે માણસ પૃથ્વી ઉપર ધરતીકંપ આવ્યો

પરંતુ એટલા ભાવથી આપણને મતલબ કે એની તીવ્રતા આપણે બતાવી હોય તો તમે આવા વાક્યનો યુઝ કરી શકો છો બાકી આ વસ્તુ તો અવાસ્તવિક છે છે બ્રહ્માંડ થોડા ડોલવાના વાત તેના ટંકાર સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી ઓકે આ પરાક્રમની વાત થાય છે કે રામ ભગવાને જ્યારે જે પોતાનું ધનુષ છે આ ધનુષની ખાલી ટંકાર વગાડી અને સામે જે રાક્ષસો હતા એમને પોતાની જીવવાની આશા છોડી દીધી તો આપણે બતાવી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનો આપણે પરાક્રમ બતાવવું હોય તો એ જગ્યાએ તમે આવા શબ્દોનો યુઝ કરી શકો છો કે એ ભાઈએ પગ મૂક્યો તરત જ જે સામેવાળા વિરોધીઓ હતા ઓકે એમને જાણે હાર મૂકી દીધી હોય હાર માની લીધી હોય તો આવા શબ્દો આપણે યુઝ કરતા હોય છે તો અહીંયા જ છે કે એના ધનુષ્યની ટંકાર સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી જીવાની આશા છોડી ના દે કોઈ વસ્તુના આવવાથી કોઈ વ્યક્તિના આવવાથી ઓકે તો અહીંયા ટૂંકમાં તમે સમજી ગયા ને કે શું કહેવા માંગે છે તો યાદ રાખજો અતિશોકિત અંદર પહેલા તો એવા વાક્યો છે એ ટોટલી ઓકે અવાસ્તવિક હશે એનો અર્થ નીકળતો જ નહીં હોય અને પોસિબલ તો હશે જ નહીં આ બધા વાક્યો ઇમ્પોસિબલ હશે ક્યારે પણ શક્ય ન થઈ શકે એવા બધા વાક્યો લખેલા હશે ક્લિયર તો આ થઈ ગયું તમારું અતિશોકિત અને આ સાથે આપણું સંપૂર્ણ અલંકાર અહિયાં પૂરું થાય છે તો અલંકારની અંદર આપણે સૌથી પહેલા શબ્દ અલંકાર જોયા જેના ચાર પ્રકાર હતા એના પછી અર્થા અલંકાર જોયા જેના પંદર પ્રકાર આપણે જોઈ ગયા આઈ હોપ સો પંદરે પંદર પ્રકાર છે તમને ખ્યાલ આવ્યા હશે ફરીથી કહું છું કે જ્યારે પણ તમે અલંકારનો એક્ઝામ્પલ આવે છે તો સૌથી પહેલા શું કરવાનું કે અલંકાર ઓપ્શનમાં કયા કયા છે અને એ અલંકાર પ્રમાણે જે વાક્ય આપેલું છે એ સેટ થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું અને એ રીતના કરશો તો જ તમે અલંકાર છે એને સાચો ઓળખી શકશો ક્લિયર તો આ સાથે અલંકાર આપણું પૂરું થાય છે તો મળીશું આપણે નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર તો બાય ઓલ ધ બેસ્ટ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં